ए नामनी आठ दिक्कुमरिकाओ उद्वलोक थी आवीने
प्रभु ने तथा प्रभु की माता में नमन करीने सुगंधी जल तथा पुष्पों की वृष्टि करी। नंदा उत्तरानंदा आनंदा नंदीवर्धना विजया वैजयंती जयंती अपराजिता ए नाम की आठ ठाकुमरीओ पूर्व दिशा रुचक पर्वत थी आवीने प्रभु नु मुख जोवा माटे आगळ दर्पण धारण करे छे। समाहरा सुदत्ता सुप्रभुता यशोधरा लक्ष्मीवती शेषवती चित्रगुप्ता ने वसुंधरा ए नामनी आठ दीपकुमारीओ दक्षिण दिशाना रुचक पर्वत थी आवीने स्नान माटे जड़ती भरेला कलशोने धारण करी गीत गान करे छे। ईलादेवी सुरादेवी पृथ्वी पद्मावती एकनाशा नवमिका भद्रा अने सीता ए नामनी आठ दीपकुमारीओ पश्चिम दिशाना रुचक पर्वत थी आवीने प्रभुने तथा माताने पवन नाखवा माटे हाथमां भींगणा लईने ऊभी रहे छे। અલંગુષા મિતકેશી પુંડરિકા વારુણી હાસા સર્વપ્રભા શ્રી અને રી એ નામની આઠ દીપકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વતથી આવીને ચામર વીંધે છે। ચિત્રા ચિત્રકનકા સતેરા અને વસુદામિની એ નામની ચાર દીપકુમારીઓ રૂચક પર્વતથી દિશાઓથી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વગેરે દિશાઓમાં ઉભી રહે છે। રૂપા રૂપાશિકા સુરૂપા અને રૂપાકાવતી એ નામની ચાર દીપકુમારીઓએ રૂચક દીપથી આવીને ભગવાનની નાળને ચાર અંગુઠથી છેકે છેદીને ખોદેલા ખાડામાં નાખી તથા તે ખાડાને વૈઢુર્ય રત્નોથી ભરપૂરીને તે ઉપર ભીંડ બનાવ્યું અને તે દુર્વાથી બાંધ્યું। ત્યાર પછી તે કુમારીઓ જીનેશ્વર પ્રભુના જન્મ ઘરની પૂર્વ દિશા દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળના ત્રણ ઘર બનાવે છે। તેઓમાંથી દક્ષિણ દિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડીને બંનેને સુગંધી તેલથી મર્દન કરે છે। ત્યાર પછી પૂર્વ દિશા તરફના કેળના ઘરમાં લઈ જઈ એને સ્નાન કરાવી વિલેપન કરી તથા કપડાં તથા આભૂષણો પહેરાવે છે। ત્યાર પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં લઈ જઈને ભગવંતને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી અરણીના બે કાષ્ટો ઘસીને તેમાંથી અગ્નિ પ્રગટાવી ઉત્તમ ચંદન વડે હોમ કરી તેની રાખ વડે દીપકુમારીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષા પૂરી માંગે છે। ત્યાર પછી દીપકુમારીઓ રત્નના બે ગોળાઓ અફડાવતી છતી તમે પર્વત જેટલા દીર્ઘાયુષી ગાઓ એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાને મૂકીને પોતપોતાની દિશામાં રહી દીપદાન કરે છે। એ પ્રત્યેક દીપકુમારી સાથે 4000 સામાન્ય દેવો 4 મહત્તરાઓ 16000 અંગરક્ષકો 7 સેનાઓ 7 સેનાધિપતિઓ તથા બીજા પણ મહત્ત દેવો હોય છે। વળી તે દીપકુમારીઓ અભિયોગી દેવોએ બનાવેલા યોજન પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે। એવી રીતે દીપકુમારીઓએ પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો। ત્યાર પછી સોદરકેન્દ્રનું પર્વત સમાન વિશાળ પણ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું। ત્યારે ઇન્દ્રે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી ચરણ દિનેશ્વરનો જન્મ થયેલો જાણે ત્યાર પછી ઇન્દ્રે હરિ કમિશી દેવ પાસે એક ઇન્દ્રન પરિમંડળ વાળો સુભોષણ નામનો ઘંટ વગડાવ્યો અને તેથી સર્વ વિમાનોમાં રહેલા ઘંટ વાગવા લાગ્યા। પોતપોતાના વિમાનમાં થતા ઘંટ ના રચી દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એકઠા થયા। ત્યારે હરિ કમિશીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો। એક ઇન્દ્રનો જન્મ મહોત્સવ કરવાની જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી તે દેવો હર્ષવંત થયા હતા ડાબી બાજુ 84000 સામાન્ય દેવોના 84000 ભદ્રાસન હતા। જમણી બાજુમાં અભ્યંતર પરસદાના 12000 દેવોના 12 ભદ્રાસન મધ્યમ પરસદાના 14000 દેવોના 14000 ભદ્રાસન અને બાહ્ય પ્રસંગના 16000 દેવોના 16000 ભદ્રાસન હતા। પાછળના ભાગમાં 7 સેનાપતિઓના 7 ભદ્રાસન હતા અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિશે 84000 આત્મરક્ષક દેવોના 84000 ભદ્રાસન હતા। આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી બની બનેલો તથા ગવાતા છે ગુણો જેના તેવો તે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો તથા બીજા પણ દેવો ત્યાંથી ચાલવા લાગ્યા। કેટલાક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાક પોતાની ક્રિયાની પ્રેરણાથી ચાલ્યા, કેટલાક આત્મિક ભાવથી, કેટલાક કૌતુકથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી અને કેટલાક ભક્તિથી। આવી રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર બેઠા છતાં ચાલવા લાગ્યા। તે વખતે વાગી રહેલા ભિન્ન ભિન્ન જાતિના વાજિંત્રોથી, ઘંટનાદોથી અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું। તેઓમાંથી સિંહની સવારી કરનાર હાથીની સવારી કરનારને કહે છે કે તારો હાથી દૂર હટાવી દે, નહીંતર મારો આ મધોમંત કેસરી મારી નાખશે। એવી રીતે પાડાની સવારી કરનાર ઘોડે સવારને, ગરુડની સવારી કરનાર સર્પની સવારીને અને ચિત્તાની સવારી કરનાર બકરાની સવારી કરનારને પોતાનું વાહન દૂર હટાવી લેવા આદર સહિત કહે છે। એ વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ એવો આ ખાસ માર્ગ પણ અતિશય સાંકડો થઈ ગયો।
કેટલા દેવો તો આવા સકડા વાળા માર્ગમાં પણ મિત્રની ત્યજી ચતુરાઈથી પોતપોતાના વાહનને આગળ કરી ચાલતા થયા. આવી રીતે સ્પર્ધા સ્પર્ધીથી આગળ આગળ ચાલતા દેવોમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે મિત્ર, જરા મારે માટે થોડી વાર તો હું પણ તારી સાથે જ આવું છું. ત્યારે તે આગળ નીકળી ગયેલા દેવે કહ્યું કે આ અવસરમાં પુણ્યયોગે પ્રાપ્ત થયો છે, જે કોઈ આગળ જઈને પહેલા જ પ્રભુનું દર્શન કરશે તેને મહાભાગ્યશાળી સમજવો, માટે અત્યારે તો હું તારા માટે થોડીશ નહીં, એમ કહીને તે આગળ ચાલવા લાગ્યો. પણ મિત્રની રાહ જોઈ નહીં. વળી તેઓમાં જેમના વાહનો વેગવાળા અને જોરાવર હતા તથા પોતે પણ વરિષ્ઠ હતા, તેઓ તો બધા તથા સપાટા બંધ આગળ નીકળી જવા લાગ્યા. તે વખતે જેઓ નિર્બળ હતા, જેઓ સ્કલના પામતા હતા અને ગુંચવાઈ ગયા હતા, તેઓ કહેવા લાગ્યા કે અરે શું કરીએ, આજે તો આકાશ સાદું થઈ ગયું છે. ત્યારે વળી બીજા દેવો તેમને સાંત્વના આપતા છતાં કહેવા લાગ્યા કે હમણાં તો અવસરને માન આપી મૌન થઈને ચાલો, પર્વના દિવસો તો એવી રીતે સાંકડા જ હોય છે. આવી રીતે આકાશમાંથી ઉતરતા દેવોના મસ્તક પર પડતા ચંદ્ર કિરણથી તેઓ નિર્જળ એટલે કે જરારહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોય નહીં એવા દેખાવા લાગ્યા, અર્થાત મસ્તકે શ્વેતવાળ આવી ગયા હોય નહીં એવા દેખાવા લાગ્યા. વળી આકાશથી ઉતરતા દેવોના મસ્તકે સ્પર્શતા તારાઓ રૂપાના ગળા સદૃશ, કંઠે સ્પર્શતા તારાઓ કંઠા સદૃશ અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાના બિંદુઓ સદૃશ શોભાવા લાગ્યા. આવી રીતે દેવોથી ફરી ભરેલો ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપીને એમાં પ્રશ્ન થાય કે 1 લાખ યોજનનું વિમાન બનાવ્યું હોય, આખો જંબુદ્વીપ જ 1 લાખ યોજનનો છે, એની લેન્ડિંગ ક્યાં કરે એ પ્રશ્ન થાય. એટલે દેવોએ પોતાના નંદીશ્વર દ્વીપ પાસે જેવા આવ્યા તે વિમાનને સંક્ષેપીને ભગવાનના જન્મસ્થાનકે આવ્યા અને વિમાનમાંથી ઉતરી જીનેશ્વરના તથા જીનેશ્વરની માતાને 3 પ્રદક્ષિણા દઈ વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા કે કુખમાં રત્નને ધારણ કરનારી અને જગતમાં દીપકના સમાન હે માતા, તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી સત્યેન્દ્ર છું. તમારા પુત્ર તેના ચિંતનનો જન્મ મોટો કરવાને પ્રથમ દેવો સ્વામી આવ્યો છું, માટે હે માતા તમે કોઈ પ્રકારે ભય રાખશો નહીં એ પ્રમાણે કહીને ઇન્દ્રે તિસરા માતાને અવસ્વાપીની નિદ્રા આપી અને જીનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને માતા પાસે રાખ્યું. ત્યાર પછી જીનેશ્વર પ્રભુને કર સંકુટમાં ગ્રહણ કરી બધો જ લાભ પોતે જ લેવા માટે ઇન્દ્રે પોતાના 5 રૂપ કર્યા. તે 5 રૂપોમાં ઇન્દ્રે પોતાના 1 રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, 2 રૂપે બંને પડખે રહીને ચામર વીંધવા લાગ્યો અને 1 રૂપે પ્રભુને મસ્તકે ચક્ર ધારણ કર્યું અને 1 રૂપે વજ્ર ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. હવે ઇન્દ્રની સાથે ચાલતા દેવોમાં જેઓ આગળ ચાલે છે તેઓ પાછળ ચાલનારાઓને ભાગ્યશાળી માને છે અને પાછળ ચાલનારા આગળ ચાલનારને ધન્ય માને છે. વળી તે દેવોમાંથી જેઓ આગળ ચાલે છે તેઓ પ્રભુના તે અદ્ભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પાછળના ભાગમાં પણ નેત્રને ઇચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવોથી ફરી ભરેલો સોદરમેન્દ્ર મેરુ પર્વતના શિખર પર રહેલા પાંડુ કમલમાં ગયો અને ત્યાં મેરુની પૂજાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિ પાંડુ કમલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા સમુખ બેઠો. આ વખતે 10 વૈમાની 20 ભવનપતિ 32 વ્યંતર અને 2 જ્યોતિષી એ પ્રમાણે 64 ઇન્દ્રો પ્રભુના ચરણ સમીપે એકઠા થયા. ત્યાર પછી અચ્યુત કેન્દ્રે અભિયોગી દેવો પાસે સુવર્ણના રૂપાના રત્નના સુવર્ણ અને રૂપાના તથા માટીના એવી રીતે 1 યોજનના મુખવાળા 8 જાતિના કળશો, પ્રત્યેક જાતિના 1008 સંખ્યાના મંગાવ્યા. વળી ભૃંગાર એટલે કળશ વિશેષ, દર્પણ રત્નના કરંડિયા, સુપ્રતિષ્ઠિત એટલે ભોજન વિશેષ થાળ, પાત્રી એટલે કે ભાજન વિશેષ અને પુષ્પોની છાબડી વગેરે પૂજાના ઉપકરણો કળશની જેમ દરેક 8-8 જાતિના અને પ્રત્યેક જાતિના 1008 સંખ્યાના મંગાવ્યા. વળી માગદ વગેરે તીર્થોની માટી અને જળ, ગંગા વગેરે મહાનદીઓના કમળ અને જળ, પદ્મરલ વગેરેના કમળ અને જળ તથા શુલ્લ હિમવંત વર્ષધર વૈતાઢ્ય વિજય તથા વક્ષસ કારાદી પર્વતો ઉપરથી સરસવ પુષ્પો સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધિઓને મંગાવી લીધી. આભિયોગિત દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો શિર સમુદ્રાદિના જળથી ભરેલા અને ભરીને તૈયાર રખાવ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો રાખેલ છે. વક્ષસ્થળ પાસે જેઓએ એવા તે દેવો જાણે સંસાર સમુદ્રને તરવા માટે ઘડા ધારણ કર્યા હોય નહીં એવા શોભવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કોમળ ચિત્ત વાળા શક્રને શંકા ઉત્પન્ન થઈ કે લઘુ શરીર વાળા પ્રભુ આટલો બધો જળનો ભાર શી રીતે સહન કરી શકશે. આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરવા માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગૂઠાના અગ્રભાગથી મેરુ પર્વતને દબાવ્યો. એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત કંપી ઉઠ્યો.
पर्वत ना शिखरो चारे तरफ थी पड़वा लाग्या। पर्वत कंपायमान थता पृथ्वी पर कंपी उठी, समुद्र खलबड़ी उठायो, ब्रह्मांड फूटी जाए एवा घोर शब्दों थवा लाग्या अने देवो पण भय विवल बनी गया। आ वक्त इंद्र ने क्रोधे चढ़ियो के अरे आ पवित्र शांति क्रिया समय कोण उत्पन्न कर्यो। एवी रीते विचारता इंद्रे जारे अवधि ज्ञानी जोयु त्यारे प्रभु ना पराक्रम नी लीला ने तेना जाणवामां आवी। पछी इंद्रे प्रभु ने कह्यु के हे नाथ, असामान्य एवो आपनुं मात्र्य मारा जेवो सामान्य प्राणी सी रीते जाणी शके? अहो तीर्थंकर नुं अनंत बळ मैं न जाण्यु, माटे जे आवुं रुद्रे चिंतव्यु ते मारुं मिथ्या दुष्कृत होजो। ए हे प्रभु, हुं आपनी पासे मारा अपराधनी क्षमा मांगु छुं। आ प्रमाणे इंद्रे प्रभु पासे क्षमा मांगी। त्यार पछी पहला अच्युतेंद्रे प्रभु ने स्नान करावी अने पछी अनुक्रमे बीजा इंद्रो यावत छेक चंद्र सूर्यादी के प्रभु ने स्नान करावी। त्यार पछी शक्र पोते चार ऋषभ नुं रूप करीने तेओना आठ शिंगडाओमांथी पड़ता जल वडे प्रभु ने अभिषेक कर्यो। देवोने जे विभूत पंडित कह्या छे ते सत्य छे, कारण के तेओ चरम तीर्थंकर ने जल वडे स्नान करावता पोते निर्मल बन्या। पछी देवोए मंगल दीवो अने आरती उतारीने नाच गान वाजिंद्रादिकथी विविध प्रकारे महोत्सव कर्यो। त्यार पछी इंद्रे गंधक आशाई नामना दिव्य वस्त्र वडे प्रभुना शरीरने लूची चंदन आदि वडे विलेपन करी पुष्पादि वडे पूजा करी। त्यारबाद प्रभुनी सम्मुख रत्नना पाटला उपर रूपाना चोखाए करीने दर्पण वर्धमान कलश मत्स्ययुगल श्रीवत्स स्वस्तिक नंदावत अने सिंहासन એ અષ્ટમંગલ આલેખીને પ્રભુની સ્તુતિ કરી। ત્યાર પછી ઇન્દ્રે પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્વાપીની નિદ્રા સંભાળી લીધી। ત્યાર પછી ઇન્દ્રે ઉશિકા નીચે બે કુંડલ અને રેશમી કપડાની જોડી મૂકી પ્રભુની દ્રષ્ટિને વિનોદ આપવા માટે ઉપરના ચંદ્રવા સાથે સુવર્ણ અને રત્નના હારથી સુશોભિત એવો દડો લટકાવ્યો તથા 32 કરોડ રત્ન સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી। ત્યાર પછી ઇન્દ્રે અભિયોગી દેવો પાસે મોટા સાદે આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી કે પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે એના મસ્તકના અર્જુન વૃક્ષની મંજરીની જેમ 7 ટુકડા થશે। વળી પ્રભુના અંગૂઠા પર અમૃત મૂકીને નંદીશ્વર દીપમાં 28 મહોત્સવ કરીને સઘળા દેવો પોતપોતાના સ્થાનકે ગયા। એવી રીતે દેવોએ શ્રી મહાવીર સ્વામીનો જન્મ મહોત્સવ કર્યો। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। આ અવસરે સિદ્ધાર્થ રાજા પાસે પ્રિયવંદા નામની દાસી જલ્દીથી દોડી ગઈ અને પુત્ર જન્મની શુભ વધામણી આપી। આવી અણમૂલી વધામણી સાંભળી રાજા ઘણો જ હર્ષિત થયો। હર્ષના આવેશથી તેની વાણી પણ ગદગદ શબ્દો વાળી થઈ ગઈ અને તેના શરીરના રોમાંચ ખડા થઈ ગયા। આવી હર્ષદાયી વધામણી આપનારી રાશિ પર સિદ્ધાર્થ રાજા ઘણા જ તુષ્ટ થયા અને મુગટ સિવાયના પોતાના બધા જ આભૂષણો તેણીને બક્ષિસમાં આપી દીધા તથા તેણીને દાસીપણાથી પણ મુક્ત કરી। જે રાત્રિએ શ્રવણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રિને વિશે કુબેરની આજ્ઞાને માનનારા ઘણા કિર્યન સ્વરૂપ દેવોએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં સુવર્ણની દેવદૃષ્યાની વસ્ત્રોની ઘરેણાની નાગરબેલ વગેરે પત્રોની પુષ્પોની ફળોની શાલી ઘઉં મગ યવ વગેરે ધાન્યની માળાઓની પુષ્ટભૂત કપૂર ચંદનાદિ સુગંધી પદાર્થોની સુગંધી ચૂર્ણોની હિંગળો વગેરે વર્ણોની વૃષ્ટિ અને દ્રવ્યની ધારાબદ્ધ વૃષ્ટિ વરસાવી। ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ભવનપતિ વાણવેન્તર જ્યોતિષ અને વૈમાનિક દેવોએ તીર્થંકરના જન્મ મહોત્સવ એટલે જન્માભિષેકનો મહોત્સવ કરીએ છતે પ્રભાતકાળ સમયે નગરના કોટવાળોને બોલાવે છે। કોટવાળોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનું પ્રિયો, તમે જલ્દી ક્ષત્રિય ગુંડ ગામનગરમાં કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો। રાજનીતિમાં કહ્યું છે કે યુવરાજના અભિષેક વખતે શત્રુના દેશ પર ચઢાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે। આ પ્રમાણે કેદખાનાની શુદ્ધિ કરીને ઘી તેલ વગેરે માપવાના પડી પાવડા વગેરે માપને અને ઘઉં ચોખા વગેરે ધાન્ય માપવાની પાલી માણું વગેરે માપને માન કહે છે તથા ક્રાજવાથી તોલવાના શેર વગેરે માપને ઉન્માન કહે છે કે માન તથા ઉન્માનના માપનો વધારો કરો। માન અને ઉન્માનના માપમાં વધારો કરીને ક્ષત્રિય કુંડપુર નગરને બહારથી તથા અંદરથી વાળી ચોળી ધૂળ વગેરે કચરો ફેંકાવી દઈ સુગંધી પાણી છંટાવી અને છાણ વગેરે લીંપાવી સાફ કરો। વળી સિંગોડાના આકારના 3 પુણ્ય સ્થાને જ્યાં 3 રસ્તાનો સંગમ થાય તે સ્થાને 4 દરવાજાવાળા દેવ મંદિર આદિને સ્થાને રાજમાર્ગને સ્થાને તથા સામાન્ય માર્ગને સ્થાને એ દરેક સ્થાનોને વિશે રસ્તાઓના મધ્ય ભાગોને અને દુકાનોના માર્ગોને કચરો વગેરે દૂર ફેંકાવી દઈ જમીનને સરખી સપાટ કરાવી પાણી છંટાવી પવિત્ર કરો। ઉત્સવ જોવા માટે એકઠા થયેલા લોકો બેસીને જોઈ શકે એવી રીતે રસ્તાના કિનારા પર બંધાયેલા માળબંધ માંચડાઓ યુક્ત એવું નગર કરો।
વિવિધ પ્રકારના રંગોથી રંગેલી અને સિંહ હાથી ગરુડ વગેરેના ઉત્તમ ચિત્રોથી ચિત્રેલી હોવાથી શોભી રહેલી એવી ધ્વજાઓ અને પતાકાઓ એટલે કે નાની ધ્વજાઓ વડે નગરને વિભૂષિત કરો. છાણ વગેરેથી જમીનને વિલેપન કરાવી ખડી ચૂનો વગેરેથી ભીત વગેરે સ્થાનને સફેદાઈ કરાવી જાણે પૂજન કર્યું હોય નહીં એવું નગર કરો. ઓશિષ્ય ચંદન, ઉત્તમ રક્ત ચંદન અને દરદર નામના પહાડી ચંદન વડે ભીતો વગેરે સ્થળે પાંચ આંગળીઓ અને અચડીના લીધેલા થાપા વડે, જો તો આ થાપા વડે થાપા પાડવાનું વિધાન કેટલું બધું સુગંધકારી હશે એ વખતે પણ થાપા પડાવતા અંકુના થાપા જે આપણે કરીએ, પાંચ આંગળીઓ અને અથેળીના લીધેલા થાપા વડે યુક્ત એવું નગર કરો. વળી ઘરોની અંદર ચોકીમાં સ્થાપન કર્યા છે મંગળ કળશો, જે આવ્યું જેના પ્રત્યેક ઘરને દરવાજે દરવાજે ચંદનના કળશોથી રમણીય લાગતા તોરણો બંધાયેલા છે એવું, અને ઉપરથી છેક ભૂમિ સુધી લાંબો વિશાળ ગોળ આકારનો અને લટકી રહેલો આવા પ્રકારનો છે પુષ્પમાળાઓનો સમૂહ, જે આવ્યું રસ સહિત અને સુગંધમાં એવા પંચવર્ણી પુષ્પોના સમૂહ અને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કારયુક્ત કાળો અગરું ઊંચી જાતિનો પિંજરો શેલારસ અને બળી રહેલા દશાંગાદી ધૂપ જે બધા પદાર્થોની મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગંધ એ વડે રમણીય ઉત્તમ ગંધવાળા જે ઊંચી જાતિના ચૂર્ણો તેઓના સ્લોથી સુગંધયુક્ત અને સુગંધી પદાર્થોથી બનાવેલી જે બુટિકા તેના સદૃશ અતિશય સુગંધી આવા પ્રકારનું નગર તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. વળી નાશ કરાવનારા અહીં જોયું, અહીં તમને એક વિવેક આપવા જેવો છે, પેલા મોટા મોટા કોટવાળો આવ્યા છે જેને માત્ર ઓર્ડર જ કરવાનો હોય, પોતાને કામ કરવાનું ના હોય, તો સૌથી પહેલા રાજાને આજ્ઞા કરે છે કે તમે પહેલા પોતે કરો અને બીજા પાસે કરાવો. વળી નાચ કરાવનારા, નાચ કરનારા, દોરડા પર ચડી ખેલ કરનારા, મલ્લ યુદ્ધ કરનારા, મુષ્ટિથી યુદ્ધ કરનારા, માણસોને હાસ્ય કુતૂહલ કરાવનારા વિદૂષકો, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદીને નાચે છે તે ભાંડ ભવૈયાઓ, હાથી ઊંચ કે ઊંચા રાખેલા વાંસને ટપી જનારા, નદી વગેરે તરનારા, રસિક કથાઓ કહેનારા, કાવ્ય કવિતા બોલનારા, રાસ રમનારા, કોટવાળો વાંસ પર ચડી તેના અગ્રભાગ પર ખેલ કરનારા, ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માંગનારા ગૌરી પુત્રો, ચામડાની મસ્તકને પવનથી ભરીને બગાડનારા એવા વિના બગાડનારાઓ, તથા અનેક જે તાળીઓ બગાડી નાચ કરનારા અથવા તાળી બગાડીને કથા કહેનારા, એવી રીતે ક્ષત્રિય કુંડ જામનગરને અનેક પ્રકારના રમત ગમત કરનારા લોકો વડે યુક્ત તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. આ કાર્ય તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરાવીને હજારો ધોસરા તથા હજારો મૂસળ એટલે કે સાંબેલાને ઊંચા કરાવો. એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાંકવી, હળથી ખેડવું, સાંબેલાથી ખાંડવું પીસવું વગેરે કાર્યો બંધ રખાવો. ઘોસરા અને સાંબેલાને ઊંચા રખાવી મારી આજ્ઞાને પાછી આપો, એટલે કે મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરો. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતાં હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત પ્રફુલ્લિત હૃદયવાળા થઈને બે હાથ જોડી, યાવત દસે નખ ભેગા કરી, આવત કરી, મસ્તકે અંજલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરીશું. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકારીને જલ્દી ક્ષત્રિય કુંડ નગરમાં જઈને કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકે છે. યાવત સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલા દરેક કાર્યો સંપૂર્ણ કરી હજારો જોશના અને સંબંધાઓ ઊંચા કરાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, યાવત દસે નખ ભેગા કરી, મસ્તકે આવત કરી, અંજલિ જોડીને સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની તે પૂર્વે કરી આજ્ઞાને પાછી આપે છે, એટલે કે આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યા એ પ્રમાણે નિવેદન કરે છે. ત્યાર પછી સિદ્ધાર્થ રાજા જ્યાં કસરત શાળા છે ત્યાં આવે છે. આવીને ત્યાં કસરત કરી તેલ મદન કરાવી સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી ચંદન આદિથી શરીરને વિલેપન કરી ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળા આભૂષણો પહેરીને યાવત સર્વ પ્રકારની વૃદ્ધિ ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ પાલકી ઘોડા વગેરે સર્વ પ્રકારના વાહન પરિવાર આદિ સર્વ સમુદાય અને સર્વ અવરોધ એટલે કે અંતઃપુર વડે યુક્ત થયેલો એવો તે સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુક્ત છે એ કહે છે. સર્વ જાતના પુષ્પ સુગંધી પદાર્થો વસ્ત્રો માળાઓ અને અલંકારોથી રૂપો વડે શોભાયુક્ત છે. હરો પ્રકારના વાદિત્રના શબ્દ અને પ્રતિશબ્દ વડે પડગાઓથી યુક્ત છે. છત્રાદી રૂપ મહાન વૃદ્ધિ ઉચિત એવા મહા આડંબર સહ મોટું સૈન્ય પાલકી ઘોડા વગેરે ઘણા વાહન પરિવાર અને મોટો સમુદાય અને ઉત્તમ વાદિત્રોની એકી સાથે વાજી રહેલો જે મોટો ધ્વનિ એ વડે યુક્ત છે. વળી શંખ ડંકો નગારુ નોબત ખંજરી રણશિંગુ ઉડુક નામનું વાજિંત્ર ઢોલ મૃદંગ અને ઇન્દુબી નામનું દેવવાદ્ય એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘા રૂપ જેનો પ્રતિધ્વનિ એ વડે યુક્ત છે. આવી રીતે સર્વ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા 10 દિવસ સુધી મહોત્સવ રૂપ કુળ મર્યાદા કરે છે.
કેવા પ્રકારની કુલ મર્યાદા કરે છે એ હવે કહે છે. શહેરમાં વેચવાને આવતા કરિયાણાની જકાત માફ કરી ગાય વગેરે ઉપર લેવાતો કર બંધ કર્યો. ખેડૂતો પાસેથી ખેડનો લેવાતો ભાગ માફ કર્યો. જે મનુષ્યને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય આપ્યા વિના લેવાની છૂટ આપી. તમને વાત કરું, અમારા ભાઈનગરમાં એક ડેરી હતી, દૂધની ડેરી. હું તો લગભગ પાંચમા કે ચોથામાં ભણતો હોઈશ. એ દૂધની ડેરીએ સવારના બોર્ડ મારી દીધું કે માત્ર 2 રૂપિયાનું લીટર દૂધ મળશે. વધારે લાઈન લાગી બહુ મોટી અને દૂધ એને ખૂટવાના દીધું. જ્યાં સુધી સાંજ પડી ત્યાં સુધી એને દૂધ આપ્યું. એને અમારા જીવાએ પૂછ્યું કે ભાઈ કેમ આવશે? તો કે જ્યાં ઘણા વર્ષે મારા ઘરે એક પુત્રનો જન્મ થયો છે. અવિવેક ના થાય, પડાપડી ના થાય, માત્ર 2 રૂપિયા લીટર ને દૂધ વેચ્યું. એટલે ત્યારે તો ઘરે બધા દૂધ લાવી લાવી માવા બનાવી દીધા, ઘી બનાવી દીધા, ઘણું ઘણું કર્યું. પણ પેલાનું દૂધ ખૂટ્યું નહીં સાંજ સુધી. હા, એટલે જે મનુષ્યને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય આપ્યા વિના જ લેવાની છૂટ આપી. અને જે ચીજની જે કિંમત હોય તે પોતાના ખજાનામાંથી આપવાનો બંદોબસ્ત કર્યો. ખરીદ વેચાણ બંધ કરાવી અને જે ચીજ જોઈએ તેની કિંમત કર્યા વિના જ તે લઈ આવે અને વેપારીને રાજ્યની તિજોરીમાંથી નાના મળી જાય. સિપાહી, અમલદાર વગેરે કોઈ પણ રાજપુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા બંદોબસ્તવાળી કુલ મર્યાદા કરીએ. વળી ગુના મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ કહેવાય અને મોટો ગુનો થવા છતાં રાજાને થોડું ધન આપવું પડે તે કુદંડ કહેવાય. આવા દંડ અને કુદંડ વગેરે રહી એવી એટલે કે 10 દિવસ સુધી દરેકના દંડ માફ કર્યા. ઋણ રહી તેવી એટલે કે દરેકને દેણદારોનું કરજ રાજ્ય તરફથી ચૂકવી આપી ઋણ મુક્ત કરનારી એવી કોઈ મર્યાદા કરી. રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકના પાત્રો તેઓ વડે યુક્ત એવી નાચ કરનારા અનેક નર્તકો વડે સેવાયેલી જેની અંદર મૃદંગ બજાવનારા નિરંતર મૃદંગો બજાવી રહ્યા છે એવી વિકસ્વર બનેલી પુષ્પમાળાઓ વાળી પ્રસન્ન થયેલા અને તેથી અહીંથી ત્યાં ફરી રમતગમત કરનારા શહેરીઓ અને દેશવાસીઓ લોકવાળી આવા પ્રકારની મહોત્સવરૂપ કુળ મર્યાદાને સિદ્ધાર્થ રાજા 10 દિવસ સુધી કરે છે. હવે તે સિદ્ધાર્થ રાજા 10 દિવસ સુધીની મહોત્સવ પૂર્વક કુળ મર્યાદા પ્રવર્તે છતાં સેંકડો હજારો અને લાખો પરિમાણવાળા યોગોને એટલે કે જીવ પ્રતિમાની પૂજાઓને પોતે કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે. અહીં યાદ સુંદરો જીવ પ્રતિમાની પૂજા એ પ્રમાણે જ અર્થ કરવો, કારણ કે મહાવીર સ્વામીના માતા પિતા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રાવક હતા એમ આચાર્ય સૂત્રમાં કહ્યું છે. આ પ્રમાણે આચાર્ય સૂત્રની સાથે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકોને બીજા યાગો એટલે કે યજ્ઞોનો અસંભવ હોવાથી અહીં યાગ શબ્દોનો અર્થ જીવ પ્રતિમાની પૂજા એવો જ અર્થ કરવો. વળી યાગ શબ્દમાં યજ ધાતુ છે, યજ ધાતુનો અર્થ દેવ પૂજા થાય જ છે, તેથી યાગ શબ્દથી જીવ પ્રતિમાની પૂજા એવો અર્થ સમજવો. પરવાદી દિવસે કાર્ય દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું દાન પોતે આપે છે તથા બીજાઓ પાસે અપાવે છે. વળી સેંકડો હજારો અને લાખો વધામણાને પોતે ગ્રહણ કરે છે તથા બીજા નોકર વગેરે પાસે ગ્રહણ કરાવે છે. આવી રીતે 10 દિવસ સુધી કુલ મર્યાદાને કરતા છતાં સિદ્ધાર્થ રાજા વિચરે છે. હવે શ્રવણ ભગવાન મહાવીરના માતા પિતા પ્રભુના જન્મને પહેલે દિવસે કુલ મર્યાદા કરે છે, અર્થાત પુત્ર જન્મને ઉચિત એવી કુલ ક્રમથી આવેલી ક્રિયા કરે છે અને ત્યાર પછી ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. તેનો વિધિ આ પ્રમાણે, પુત્ર જન્મથી 2 દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડીલ ગૃહસ્થ એવા ગુરુ અરિયંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચંદ્રની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી પૂજી વિધિપૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત થયેલી એવી પુત્ર સહિત માતાને ચંદ્રનો ઉદય થતા પ્રત્યક્ષ ચંદ્રની સન્મુખ લઈ જઈને ઓમ અહમ ચંદ્રોસી નિશા કરોશી નક્ષત્રપતિ રસી સુધા કરોશી ઔષધિ ગર્ભોશી અસ્ય કુલસ્ય વૃદ્ધિમ કુરુ કુરુ સ્વાહા ઇત્યાદિ ચંદ્રનો મંત્ર ઉચ્ચારતા તે વડીલ માતાને તથા પુત્રને ચંદ્રનું દર્શન કરાવે અને પુત્ર સહિત માતા વડીલને નમસ્કાર કરે ત્યારે આશીર્વાદ આપે કે સર્વ ઔષધિઓ વડે મિશ્રિત કિરણોની પંક્તિ વાળો અને સમગ્ર આપત્તિઓના વિનાશ કરવામાં કુશળ એવો ચંદ્ર નિરંતર પ્રસન્ન થઈ તમારા સકળ વંશને વિશે સર્વ પ્રકારે વિધિ કરો. ત્યાર પછી સ્થાપિત કરેલી ચંદ્રની મૂર્તિને વિસર્જન કરે એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. વિશેષ એટલું કે સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવે અને પુત્ર સહિત માતાને સૂર્ય સન્મુખ લઈ જઈ આ પ્રમાણે મંત્ર બોલે.
ओम अहम सूर्योसी दिनकरोसी नमो पावसी सहस्रकिरणोसी जगत चक्षुरसी प्रसिद्ध अस्य कुलस्य तुष्टिम पुष्टिम प्रमोदम कुरु कुरु स्वाहा। ये प्रमाणे सूर्य नो मंत्र उच्चारता ते गृहस्थ गुरु पुत्र ने तथा माता ने सूर्य दर्शन करावे अने पुत्र सहित माता गुरु ने नमस्कार करे त्यारे गुरु आशीर्वाद आपे के सर्व देवो अने असुरो ने वंदनीय अपूर्व एवा सर्व कार्यो करावनारो अने त्रण जगत मां चक्षु खुल्या एवो सूर्य पुत्र सहित तमोने मंगल आपनारो थावो। આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે એવી રીતે ચંદ્ર અને સૂર્યના દર્શનનો વિધિ ગોત્રથી આવેલો જાણવો, પણ હાલમાં તો ચંદ્ર અને સૂર્યને સ્થાને બાળકને અરીસો દેખાડે છે। ત્યાર પછી પુત્ર જન્મને છઠ્ઠે દિવસે પ્રભુના માતા પિતા રાત્રિએ કુળ ધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ કરે છે। એવી રીતે દરેક પ્રકારની કુળ મર્યાદા કરતા 11મો દિવસ વ્યતિક્રાંત થતા અને નાલછેદ વગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ જો અહીં સૂતકને પાઠ આવે છે। પુત્ર જન્મના 12મે દિવસે પ્રભુના માતા પિતા પુષ્કળ અસન પાન ખાધી મને સ્વાદી એ પ્રમાણે ચારે પ્રકારના હાર તૈયાર કરાવે છે। તૈયાર કરાવીને મિત્રો જ્ઞાતિ એટલે કે પોતાની જાતિના મનુષ્યો, પુત્ર પૌત્રાદી સ્વકીય મનુષ્યો, સ્વજન એટલે કે પિતરાઈઓ, પુત્રી પુત્રાદીના સાસુ સસરા વગેરે સંબંધીઓ, દાસ દાસી વગેરે પોતાના નોકાર ચાકર અને એના કુળના ક્ષત્રિયોને ભોજનને માટે આમંત્રણ કરે છે એટલે કે નોતરું આપે છે। આમંત્રણ કરીને ત્યાર પછી પ્રભુના માતા પિતા સ્નાન કરીને કરે છે બલિકર્મ એટલે કે ઈષ્ટદેવની પૂજા જેવો એવા વિજ્ઞાનના વિનાશ માટે કર્યું છે તિલક વગેરે કૌતુકો તથા દહી ગ્રો અક્ષત વગેરે મંગલરૂપ પ્રાયશ્ચિતો જેવો એવા વળી પ્રભુના માતા પિતા કહેવા છે। સ્વચ્છ જે પહેરીને ભોજન મંડળમાં પ્રવેશ થઈ શકે એવા અને ઉત્સવવાળીને મંગલને સૂચવનારા આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેવો એવા થોડી સંખ્યાવાળા અને ઘણા કિંમતી આભૂષણો વડે શોભાયેલા તે શરીર જેવો એવા આવા પ્રકારના સિદ્ધાર્થ રાજા કૃષ્ણ રાણી અને ત્રિશલા રાણી તૈયાર થઈને ભોજન સમયે ભોજન મંડપમાં આવીને ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠા અને ભોજનને માટે આમંત્રણ કરીને બોલાવેલા તે મિત્રો જ્ઞાતિના મનુષ્યો, પુત્ર પુત્રાદી કે સ્વકીય મનુષ્યો, પિતરાઈ વગેરે સ્વજનો, પુત્રી પુત્રાદીના સાસુ સસરા વગેરે સંબંધીઓ, દાસ દાસી વગેરે પરિજનો અને જ્ઞાત કુળના ક્ષત્રિયો સાથે તે તૈયાર કરાવેલા એવા વિપુલ અસર પાન ખાધી મને સ્વાદીને આસ્વાદન કરતા એટલે કે શેરડી જેવા કેટલાક પદાર્થોનો થોડો ભાગ ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતાં વિસ્વાદન કરતા એટલે કે ખજૂર જેવા કેટલાક પદાર્થોનો વિશેષ ભાગ ખાતા અને થોડા ભાગનો ત્યાગ કરતા લાડુ વગેરે કેટલાક પદાર્થોને સંપૂર્ણ ખાતા અને કેટલાક સ્વાદિષ્ટ પદાર્થોને પરસ્પર આગ્રહથી આપતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાની પોતાના સગા સંબંધીઓ અને જ્ઞાતિજનો સાથે આનંદથી ભોજન કરે છે। આવી રીતે જમી ભોજન કરી ત્યાર પછી બેઠકને સ્થાને આવી તેઓએ શુદ્ધ જળથી આચમન કર્યું। મુખમાં ભરાઈ ગયેલા ભાત વગેરે અનાજને દૂર કરી શુદ્ધ થયા અને તેથી જ પરમ પવિત્ર થઈને તે મિત્રો જ્ઞાતિના મનુષ્યો, પુત્ર પૌત્રાદિક સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોના પુષ્કળ ઉત્તમ પ્રકારના પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્પોની ગુંજેલી માળાઓ વડે અને વિવિધ પ્રકારના આભૂષણો વડે સત્કાર કરે છે તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે। સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિના મનુષ્યો, પુત્ર પૌત્રાદિક સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોની આગળ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાની આ પ્રમાણે બોલ્યા કે એ દેવાનું પ્રિયો, અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે પણ અમોને આવા સ્વરૂપનો આત્મવિષયક યાવત ચિંતિત એટલે કે પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારથી આરંભીને આપણો આ બાળક કુકને વિશે ગર્ભપણે ઉત્પન્ન થયો છે ત્યારથી આરંભીને આપણે હિરણ્યથી મુક્તિ માંગીએ છીએ, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, યાવત વિષયમાં એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ। વળી સીમાડાના રાજાઓ પણ વશ થયા છે તેથી જ્યારે આપણા આ બાળકનો જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું નામ આ ધન વગેરેની વૃદ્ધિને અનુરૂપ ગુણોથી આવેલું અને તેથી ઉત્પન્ન થયેલું એવું વર્ધમાન એ પ્રમાણે નામ પાડીશું। અમોને પહેલા ઉત્પન્ન મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે તેથી અમારો આ કુમાર નામ વડે વર્ધમાન હો એટલે અમારા પુત્રનું નામ વર્ધમાન પાડીએ છીએ। શ્રવણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા, તેમના ત્રણ નામ આ પ્રમાણે છે તે આવી રીતે માતા પિતા સંબંધી એટલે કે માતા અને પિતાએ આપેલું નામ એ વર્ધમાન એ પ્રથમ નામ, દ્વેષ રહીતપણાને જે સહજ ગુણ તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ શ્રવણ પડ્યું અને વીજળી પડવી વગેરે આકસ્મિક બનાવોથી થતો જે ડર તે ભય કહેવાય અને સિંહાદીથી થતો જે ડર તે ભૈરવ કહેવાય તે ભય અને ભૈરવથી પણ પ્રભુ ચલાયમાન થયા નહીં। ભૂખ તરસ વગેરે 22 પ્રકારના પલિસો અને દેવતા સંબંધી વગેરે 4 પ્રકારના ઉપસર્ગો અથવા ભેદ સહિત ગણીએ તો 16 પ્રકારના ઉપસર્ગો એ પરિસહો અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા એટલે કે અસમર્થપણે નહીં પણ શોભ રહીતપણે સહન કરનારા ભદ્રાદી પ્રતિમાઓને અથવા
एक रात्रि की वगैरह अभिग्रहों ने पाड़नारा त्रण ज्ञान वडे सोपता होवाथी धीमान एटले के ज्ञान वाला अरति अने रति ने सहन करनारा एटले के सुखमा हर्ष अने दुखमा पड़ता खेद नहीं करनारा द्रव्य एटले के गुणों ना भाजन रूप अथवा वृद्धाचार्य ना मत मुजब राग द्वेष रहित पराक्रम युक्त अर्थात पोताने मोक्ष गमन नो निश्चय होवा छता पण तपस्यादि में प्रवृत्ति करवाथी पराक्रमशाली प्रभु आवा प्रकारना वीरताना असाधारण गुणों करीने युक्त होता तेथी देवोए तेमनु श्रवण भगवान महावीर ए प्रमाणे त्रीजु नाम पाड्यु हवे देवोए प्रभु नु नाम कई रीते पाड्यु ए संबंध आ प्रमाणे संप्रदाय थी जाणवा मळे छे દેવો અસુરો ને નરેશ્વરોએ કર્યો છે મહોત્સવ એટલે કે જન્મ મહોત્સવ જેમનો એવા દાસ દાસીઓ વડે પરિભરેલા અને સેવકો વડે સેવાતા બીજના ચંદ્રની જેમ તથા કલ્પવૃક્ષના અંકુરાની જેમ દિવસે દિવસે વધવા લાગ્યા પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાન તેજસ્વી ચંદ્ર સરખા મનોહર મુખવાળા સુંદર નેત્રવાળા ભ્રમણ સમાન શ્યામ કેશવાળા પરવાળા જેવા લાલ હોઠવાળા હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળા કમળ જેવા કોમળ હાથવાળા સફેદ દાંતવાળા સુગંધી શ્વાસવાળા દેવો કરતા પણ અધિક રૂપવાળા જાતિ સ્મરણ યુક્ત ત્રણ જ્ઞાન વડે શોભતા નિરોગી ધૈર્ય ગાંભીર્યાદી ગુણોના નિધિ અને જગતને વિશે તિલક સમાન હતા હવે આવી રીતે મોટા થતા પ્રભુ 8 વર્ષના થયા ત્યારે પોતે રમત ગમતમાં આસક્તિ રહિત હોવા છતાં પણ સરખી ઉંમરના કુમારના અતિ આગ્રહથી તેઓ સાથે ક્રીડા કરવા માટે એટલે કે વૃક્ષ પર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપકવાની રમત કરવા માટે નગર બહાર ગયા ત્યાં પ્રભુ તથા બીજા કુમારો વૃક્ષ પર ચડવું કૂદવું વગેરે રમત કરવા લાગ્યા હવે આ વખતે સોધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધૈર્ય ગુણની પ્રશંસા કરવા લાગ્યા કે હે દેવો શ્રી વર્ધમાન કુમાર બાળક હોવા છતાં પણ મહાપરાક્રમી છે તેમને ઇન્દ્રાદી દેવો પણ બિબડાવવાને અસમર્થ છે અરે નાની ઉંમરમાં પણ કેવા પરાક્રમી છે બાળક હોવા છતાં પણ તેઓ કેવા ધૈર્યશાળી છે આવા સોધર્મેન્દ્રના વચન સાંભળી કોઈ મિથ્યા દૃષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે અરે ઇન્દ્રને પોતાની ઠકુરાઈના ગર્ભથી નિરંકુશ વચનોની ચતુરાઈ આવી ગઈ હોય એમ લાગે છે રૂના પૂંડાથી નગરને દાટી દેવા જેવા આવા મૂર્ખાઈ ભરેલા વચનોથી કોણ બુદ્ધિમાન શ્રદ્ધા કરે એક પામર કીડા સરખા માનવીને દેવો કરતા પણ કેટલી હદે ચડાવી દે છે શું એક માનવી બાળકનું ધૈર્ય શું એક માનવી બાળકનું ધૈર્ય દેવો પણ ચલાઈમાં ન કરી શકે એ માનવા યોગ્ય છે નહીં નહીં માટે હું હમણાં જ ત્યાં જઈને તે કુમારને બિવડાવી ઇન્દ્રનું વચન જૂઠું પાડું આ પ્રમાણે વિચાર કરી તે દેવ કુમારો રમી રહ્યા હતા તે આવ્યો અને સાંભેલા જેવા જાડા ચપળ વેજીબો વાળા ચળકતા મણી વાળા ભયંકર ફૂફાડા મારતા કાજળ સમાન કાળા વર્ણ વાળા ક્રૂર આકૃતિ વાળા અને વિસ્તૃત ફણા વાળા આ પ્રકારના મોટા સર્પનું રૂપ બનાવીને તેને પીડા કરવાના વૃક્ષને વીંટળાવી દીધું આવો ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારો રમત પડતી મૂકી ત્યાંથી નાસી ગયા પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રી વર્ધકુમારે જરા પણ ડર્યા વગર પોતે ત્યાં જઈ તે સર્પને પોતાને હાથે પકડી દૂર ફેંકી દીધો આવી રીતે સર્પને દૂર ફેંકી દીધેલો કોઈ નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઈ ગયા અને રમત ચાલુ કરી દીધી તેને એમ વિચાર્યું કે વર્ધમાન કુમાર આવી રીતે તો ન ડર્યા માટે બીજી રીતે પણ બિવડાવું આ વખતે એકઠા થયેલા કુમારો ગડાની રમત કરી રહ્યા હતા દેવ પણ કુમારોનું વિરૂપ વિકૃર્મી તેઓ સાથે ભળી ગયો અને તેઓ સાથે રમવા લાગ્યો દડાની રમતમાં તેઓએ એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે કુમાર બનેલો તે દેવ શ્રી વર્ધમાન કુમાર સાથે દડાની રમત સ્વેચ્છાએ હારી ગયો ત્યારે હું હાર્યો અને વર્ધમાન કુમાર જીત્યા એમ બોલ્યો કે કુમાર બનેલો દેવ શ્રી વર્ધમાન કુમારને પોતાના ખભા ઉપર બેસાડી પ્રભુને બિવરાવવા માટે દેવશક્તિથી 7 તાળ જેટલા ઊંચા શરીરવાળો થઈ ગયો પ્રભુએ તેનું સ્વરૂપ જાણીને વજ્ર જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ ઉપર એવો તો પ્રહાર કર્યો કે જે પ્રહારની વેદનાથી શીશ પાડતો અને પીડાયેલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો પ્રભુનું આવું પરાક્રમ અને ધૈર્ય પ્રત્યક્ષ દેખી ઇન્દ્રના વચનને સત્ય માનતા તે દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને આગળનો વૃત્તાંત કંઈ સંભળાવ્યો બોલ્યો કે હે પરમેશ્વર ઇન્દ્રે દેવ સભામાં આપના ધૈર્ય ગુણની જેવી પ્રશંસા કરી તેવું ધૈર્ય મેં પ્રત્યક્ષ જોયું હે સ્વામી મેં પરીક્ષા માટે આપને બિવડાવ્યા પ્રયત્ન કર્યો તે અપરાધની ક્ષમા કરો ક્ષમા આપો આવી રીતે પ્રભુ પાસે પોતાના અપરાધની વારંવાર ક્ષમા માંગી પ્રભુને નમસ્કાર કરી તે દેવ પોતાને સ્થાને ગયો તે વખતે સંતુષ્ટ થયેલા ઇન્દ્રે પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાપરાક્રમી દેખીને ધૈર્યશાળી પ્રભુ વીર પ્રભુનું વીર એ પ્રમાણે નામ પાડ્યું હવે પ્રભુ 8 વર્ષથી કાંઈ અધિક ઉંમરના થયા જોકે પ્રભુ તો જન્મથી ત્રણ જ્ઞાનના ધણી હતા છતાં તે સમયે પરમહર્ષિ થયેલા માતા પિતાએ મોથી સામાન્ય પુત્રની જેમ ભણાવવા માટે પાઠશાળાએ મોકલવા વિચાર કરી શુભ મુહૂર્ત અને શુભ લગ્ને મહોત્સવ પૂર્વક સર્વ પ્રકારની તૈયારી કરી
सगा संबंधीओનો હાથી ઘોડા વગેરે વાહનો થી હાર મુગટ કુંડલ બાજુબંધ કંકણ વગેરે આભૂષણો થી અને પંચવર્ણી રમણીય રેશમી વસ્ત્રો થી આદરપૂર્વક સત્કાર કર્યો। ભણાવનાર પંડિતને યોગ્ય મહા મૂલ્યવાળા ઘરેણા વિવિધ પ્રકારના વસ્ત્રો અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી પાઠશાળાના વિદ્યાર્થીઓને વેચવા માટે સાકર કાજુ બદામ દ્રાક્ષ ચારોળી મીઠાઈ અને વિવિધ પ્રકારના વસ્ત્રો મંગાવ્યા। સુવર્ણ રત્નો અને રૂપાથી ઘડેલા પાટી કડીઓ લેખણ વગેરે ભણવાના ઉપકરણો તૈયાર કર્યા। સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીથી ઘડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કર્યું। કુળની વૃદ્ધિ સ્ત્રીઓએ કુળની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થ જળ વડે સ્નાન કરાવી ચંદન કપૂર વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું। ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો દિવ્ય આભૂષણો અને પુષ્પમાળા વડે અલંકૃત થયેલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા। સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમ્ય છત્ર ધારણ કર્યું। ચંદ્રના કિરણો જેવા સફેદ ચામરો વીંજાવા લાગ્યા। ગવૈયાઓ ગાયન ગાવા લાગ્યા। વાજિંત્રો મધુર સ્વરે વાગવા લાગ્યા। આપણા છોકરાઓ તો રડતા રડતા જાય। વિવિધ પ્રકારના મનોહર નાચ થવા લાગ્યા। યાચકોને ઈચ્છિત દાન આપવા લાગ્યા। ચતુરંગી સેનાથી પરિભરેલા શ્રી વર્ધમાન કુમાર આવી રીતે મહોત્સવ પૂર્વક પંડિત ને ઘેર પધાર્યા। પંડિત પણ પંડિત પણ લેલાદાદીમાં ચિંદનના તિલક કરી પર્વ દિવસે પહેરવાના ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી આભૂષણોથી અલંકૃત બની શ્રી વર્ધમાન કુમારના આગમનની રાહ જોઈ પ્રથમથી તૈયાર થઈને બેઠો હતો। પ્રભુ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા। હવે આ વખતે વાયુથી ઉડતી પતાકા સમુદ્રમાં સંક્રમે ચંદ્રમાનું પ્રતિબિંબ મધોમત હાથીના કાન સ્ત્રીનું ચિત પીપળાનું પાન અને કપટીના ધાન્યની ધ્યાનની જેમ કપટીના ધ્યાનની જેમ ઇન્દ્રનું સિંહાસન પ્રભુના પ્રબળ પ્રભાવથી ચલાયમાન થયું। પોતાનું અચલ પણ સિંહાસન આવી રીતે અકસ્માત ચલાયમાન થયેલું જોઈ ઇન્દ્ર અભિજ્ઞાનનો ઉપયોગ મૂકી પ્રભુનો સંબંધ જાણી અતિશય વિસ્મય એટલે કે આશ્ચર્ય પામ્યો અને દેવોની સમક્ષ બોલ્યો કે હે દેવો જુઓ તો ખરા ત્રણ જ્ઞાનના ધણી અને સર્વશાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતા પિતાએ મોહવશ થઈ અલ્પ વિદ્યાવાળા એવા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા। આ તો ઠીક થતું નથી, કારણ કે આંબા પર તોરણ બાંધવું અમૃતમાં મીઠાશ લાવવા બીજી ચીજો નાખવી સરસ્વતીને ભણાવી અને ચંદ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે તેમ તીર્થંકર પ્રભુ સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું કાર્ય નિરર્થક છે। પ્રભુ આગળ જે વચનોનો આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરવા જેવું છે। લંકા નિવાસી મનુષ્ય આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા જેવું છે અને સમુદ્ર આગળ મીઠાનું ભેટનું મૂકવા જેવું નિરર્થક છે, કારણ કે જીનેશ્વરો તો ભણ્યા વિના સર્વશાસ્ત્રોના પારગામી દ્રવ્ય વિના પણ પરમેશ્વર અને આભૂષણો વિના મનોહર હોય છે। માટે મારી ફરજ છે કે પ્રભુનો અભિનય ન થવા દેવો જોઈએ। આ પ્રમાણે દેવસભામાં પ્રભુના ગુણોનું વર્ણન કરી ઇન્દ્ર તુરંત જ બ્રાહ્મણનું રૂપ ધરી જ્યાં પંડિતનું ઘર હતું ત્યાં આવ્યો। ત્યાર પછી પંડિતને યોગ્ય આસન પર પ્રભુને બેસાડી ઇન્દ્રે પ્રભુને એવા તો પ્રશ્ન પૂછ્યા કે જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી તેઓની સિદ્ધિ પંડિત પણ કરી શક્યો ન હતો। પોતાના મનમાં ઘણા વખત રહેલા સંદેહ પૂછેલા જોઈ પંડિત પણ વિચારવા લાગ્યા કે લાંબા સમયથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં જે સંદેહોનું નિરાકરણ મારાથી થઈ શક્યું નથી તેઓના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે। આવી રીતે લોકો પણ વિચારવા લાગ્યા કે આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે। આવી રીતે પંડિત તથા લોકો પણ વિચારમગ્ન થઈ બેઠા અને ઉત્તરની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં પ્રભુએ તે દરેક પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપ્યા। પંડિતના મનમાં જે જે બાબતના સંદેહ હતા તે દરેક સંદેહ ઇન્દ્રિય અભિજ્ઞાનથી જાણીને ભગવાનને પૂછ્યા। પ્રભુએ તે દરેક સંદેહના ઉત્તર સારી રીતે આપ્યા। ત્યારથી જૈનેન્દ્ર નામનું વ્યાકરણ થયું। આવી રીતે પ્રભુએ આપેલા ઉત્તર સાંભળી બધા લોકો વિચારવા લાગ્યા કે અહો શ્રી વર્ધમાન બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા ક્યાં મળ્યા। આશ્ચર્યમાં ગરકાવ થયેલો પંડિત પણ વિચારવા લાગ્યો કે બાલ્યકાળથી પણ મારો જે સંશયોનું મોટા મોટા પંડિતોએ પણ નિરાકરણ કર્યું ન હતું તે બધા જ સંશયોને આ બાળક હોવા છતાં તેણે દૂર કર્યા। વધારે આશ્ચર્ય તો એ છે કે આવો વિદ્યા વિશારદ હોવા છતાં તેની કેવી ગંભીરતા છે, અથવા આવા મહાત્મા પુરુષનું તો આવું આચરણ હોવું યુક્ત જ છે, કારણ કે જેમ શરદ ઋતુમાં ગર્જના કરતો મેઘ વરસતો નથી પણ વર્ષા ઋતુમાં ગર્જના ન કરતો મેઘ પણ વરસે છે, તે મોટી મોટી બડાઈની વાતો કરતા હલકો માણસ કાંઈ કરી શકતો નથી પણ ન બોલતો એવો ઉત્તમ માણસ ધારેલું કામ પાર પાડે છે। અસાર પદાર્થનો કાય મોટો આડંબર હોય છે પણ સાત્વિક પદાર્થમાં આડંબર હોતો નથી, કેમ કે જેવો કાંસાનો અવાજ થાય છે તેવો સોનાનો અવાજ થતો નથી। ઇત્યાદિ વિચાર કરતા પંડિતને સક્રેન્દ્રએ કહ્યું કે હે પ્રિય, તમારે પોતાના ચિત્તમાં આ બાળકને મનુષ્ય માત્ર ન જાણવો પણ આ મહાત્મા તો ત્રણ જગતના નાયક
અને સકલ શાસ્ત્રોના પારગામી એવા શ્રી વીર જિનેશ્વર સમજવા ઇત્યાદિ પ્રકારે શ્રી વર્ધમાન કુમારની સ્તુતિ કરી ઇન્દ્રે પોતાને સ્થાને ગયા. ભગવાન જ્ઞાતકુળના સર્વ ક્ષત્રિયોથી પરિભરેલા પોતાને ઘેર આવ્યા. આવી રીતે બાલ્યાવસ્થામાં ગયા બાદ પ્રભુ અનુક્રમે યૌવન અવસ્થા પામ્યા ત્યારે માતા પિતાએ તેમને ઉંમર લાયક અને ભોગ સમર્થ જાણી શુભ તિથિ નક્ષત્ર અને મુહૂર્તમાં સમરવીર નામે રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. યશોદા સાથે સાંસારિક સુખ ભોગવતા પ્રભુને પ્રિયદર્શને નામે પુત્રી થઈ તેને પોતાના ભાણે જવાની સાથે પરણાવી તેણીને શેષવતી નામે પુત્રી થઈ. હવે ભગવાનના પરિવારના નામ સૂત્રકાર પોતે વર્ણવે છે. શ્રમણ ભગવાન માલિના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમના ત્રણ નામ હતા. તે ત્રણ નામ પ્રસિદ્ધ આ પ્રમાણે થયા કે સિદ્ધાર્થ, શ્રેયાંશ અને યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીર નામ હતા, વાસિષ્ઠ ગોત્રના હતા. તેમના ત્રણ નામ પ્રસિદ્ધ થયા છે તે આ પ્રમાણે ત્રિશલા, વિદેહદિના અને પ્રીતિકારિણી. શ્રમણ ભગવાન મહાવીરને સુપાર્શ્વ નામના કાકા હતા, નંદીવર્ધન નામના મોટા ભાઈ હતા, સુદર્શન નામની બહેન હતી અને કૌડિન્ય ગોત્રની યશોદા નામની સ્ત્રી હતી. શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી. તેના બે નામ પ્રસિદ્ધ થયા તે આ પ્રમાણે અનવધ્યા અને પ્રિયદર્શના. શ્રમણ ભગવાન મહાવીરની નપત્રુકા એટલે કે પુત્રીની પણ પુત્રી કૌશિક ગોત્રની હતી. તેણીના બે નામ પ્રસિદ્ધ થયા છે તે આ પ્રમાણે શેષવતી અને યશસ્વતી. સર્વ કળાઓમાં કુશળ એવા શ્રમણ ભગવાન મહાવીર વળી કેવા છે? કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યક પ્રકારે નિર્વાહ કરનારા, અત્યંત સુંદર રૂપવાળા, સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા અથવા ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, સરળ પ્રકૃતિવાળા, વડીલોનો વિનય કરનારા, પ્રખ્યાતિ પામેલા, જ્ઞાત એટલે કે સિદ્ધાર્થ રાજા તેમના પુત્ર, જ્ઞાત ગુણમાં ચંદ્ર જેવા, વજ્ર ઋષભ નારાજ સંગ્રહણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા, વિદ્યાવિજ્ઞાના અપતિ એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, વિદેહા એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણી. તેમની કુકને વિશે ઉત્પન્ન થયેલા શરીરવાળા, વિદેહમાં એટલે કે ગૃહસ્થ વાસમાં સુકુમાર, કેમ કે દીક્ષા વખતે તો પ્રભુ પરિષ ઉપસર્ગ આદિ સહન કરવામાં અતિ કઠોર હોવાથી સુકુમાર પણાય કરીને રહી હતા. આવા વિશેષણોથી વિભૂષિત પ્રભુ 30 વર્ષ સુધી ગૃહસ્થ વાસમાં રહીને પ્રભુના માતા પિતા દેવપણાને પામ્યા ત્યારે ગુરુ એટલે કે મોટા ભાઈ નંદીવર્ધન તથા મહત્તરો એટલે કે રાજ્યના પ્રધાનો પાસેથી દીક્ષા લેવાની અનુમતિ પામેલા. માતા પિતા જીવિત હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ 28 વર્ષે પૂર્ણ થયેલો હોવાથી તથા મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહથી 2 વર્ષ વધારે ગૃહસ્થવાસમાં રહેવાનો અભિગ્રહ સંપૂર્ણ થયેલો હોવાથી સમાપ્ત થયેલી પ્રતિજ્ઞાવાળા હતા. પ્રભુ 30 વર્ષ ગૃહસ્થવાસમાં આવી રીતે રહ્યા પણ 30 વર્ષ ઘરે કેવી રીતે રહ્યા ને સમજાવે છે. શ્રમણ ભગવાન મહાવીરની ઉંમર 28 વર્ષની થઈ ત્યારે તેમના માતા પિતા સ્વર્ગવાસી થયા. આવશ્યક સૂત્રના અભિપ્રાય મુજબ પ્રભુના માતા પિતા મહેન્દ્ર નામના 4થા દેવલોકે ગયા અને આચરણ સૂત્રના અભિપ્રાય મુજબ અચ્યુત નામના 12મા દેવલોકે ગયા. પ્રભુએ ગર્ભાવસ્થામાં પ્રતિજ્ઞા લીધી હતી કે માતા પિતા જીવતા દીક્ષા લઈશ નહીં. તે પ્રતિજ્ઞા પૂરી થઈ તેથી દીક્ષા માટે પોતાના વડીલ બંધુ નંદીવર્ધનની અનુમતિ માંગી. ત્યારે નંદીવર્ધને જણાવ્યું કે ભાઈ, માતા પિતાના વિયોગથી હજુ હું પીડાઉં છું, તે દુઃખ તો વિસારે પડ્યું નથી, તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો. આવે સમયે તમારો વિરહ ઘા ઉપર ખાર નાખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને જવું નહીં. વૈરાગ્ય રંગથી ભીંજાયેલા પ્રભુ બોલ્યા કે આર્યમ, આ સંસારમાં દરેક જીવોએ માતા પિતા, ભાઈ બહેન, ભાણિયા પુત્ર વગેરે સંબંધ ઘણી વખત બાંધ્યા, તો કોને માટે પ્રતિબંધ કરવો અને કોને માટે ન કરવો? તાત્વિક દ્રષ્ટિથી જોતા કોઈ કોઈનું નથી, માટે શોક સંતાપ છોડી દો. રાજા નંદીવર્ધને કહ્યું કે ભાઈ, તમે કહો છો તે હું જાણું છું, પણ પ્રાણપ્રિય વાલા બંધુ, તમારો વિરહ અમને અત્યંત સંતાપકાર થશે, માટે આ વખતે દીક્ષા ન લ્યો, મારા આગ્રહથી હજુ 2 વર્ષ ઘેર રહી જાઓ. પ્રભુએ કહ્યું કે નરેશ્વર, ભલે તમારા આગ્રહથી હું 2 વર્ષ ઘરે રહીશ, પણ મારે માટે હવેથી કોઈ પણ પ્રકારનો આરંભ ન કરશો. હું પ્રાસુક આહાર પાણી વડે શરીરનો નિર્વાહ કરીશ. નંદીવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. ત્યાર પછી પ્રભુ 2 વર્ષ વધારે ગર્ભસ્થવાસમાં રહ્યા. કે એ 2 વર્ષ પ્રભુ વસ્ત્રો અને આભૂષણો વડે અલંકૃત રહેતા પણ નિર્વધ્ય આહાર કરતા, જળ પણ અચિત પીતા. તે 2 વર્ષ સુધી પ્રભુ અચિત જળથી પણ સર્વ સ્નાન નહીં કરતા, કેવળ લોક વ્યવહારથી હાથ પગ અને મોઢું ધોતા. ત્યારથી જિંદગી સુધી પ્રભુએ બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જયારે દીક્ષા લીધી ત્યારે તો તેમણે સચિત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે કીર્તનકરોનો એવો આચાર છે કે પ્રભુ જયારે જન્મ્યા હતા ત્યારે 14 માસ સ્વપ્નથી સૂચિત હોવાથી નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે. એ પ્રમાણે લોકોની વાત સાંભળી શ્રેણી, ચંડ, પ્રદ્યોત વગેરે રાજકુમારોને તેમના માતા પિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા. પણ જયારે પ્રભુએ મહાવૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા
त्यारे आ राजा चक्रवर्ती नथी एम जाणी ते राजकुमारो पोत पोताने घेर गया। आवी रीते एक तरफ थी प्रतिज्ञा समाप्त थयेली होवाथी प्रभु पोते ज दीक्षा लेवाने तैयार थया એટલે તૈયાર હતા અને બીજી તરફથી લોકાંડી દેવોએ દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે એટલે કે પ્રભુની 29 વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાનો શાશ્વત આચાર આ પ્રમાણે છે એટલે કે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી કે સૂત્રકાર કહે છે વળી જીત એટલે કે અવશ્યપણે તીર્થંકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે કે આચાર એટલે કે જેઓનો એવો આચાર છે કે પરમાત્માને દીક્ષાનો અવસર જણાવવો એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો એવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા। અચ્છા તમને કોઈ કહે ને કે પ્રસન્ન થઈને કે બોલ દેવગતિમાં કઈ ગતિમાં જવું છે બરાબર છે તો લોકાંતિક દેવો બની જવામાં સસ્તામાં સસ્તું પુણ્ય આપવું પડશે એ પણ એક અવતારી છે। અણુત્તર વિમાનવાસીના દેવ એક અવતારી અને લોકાંતિક દેવો પણ એક અવતારી એટલે કદાચ કોઈ આપણને પૂછે ધાર્યું કરવાનું હોય તો લોકાંતિક દેવ બનવું છે એવું કહી દેવું કારણ કે અણુત્તર વિમાનવાસી જેટલું તો પુણ્ય આપણી પાસે છે નહીં। લોકાંતિક દેવોએ દીક્ષાનો એક વર્ષ વાકી રહ્યું ત્યારે એટલે કે પ્રભુને 29 વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાનો શાશ્વત આચાર પ્રમાણે છે કે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવાની વિનંતી કરી એ સૂત્રકાર કહે છે। વળી જીત એટલે કે અવશ્યપણે તીર્થંકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે કે આચાર જેઓના એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો એવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા કે તે વાણી કેવી છે હવે તે વાણી કહે છે કે ઈષ્ટ એટલે કે પ્રભુને વલ્લભ લાગે એવી યાવત જેને સાંભળવાની હંમેશા ઈચ્છા થાય એવી અને તેથી જ પ્રિય એટલે કે તે વાણી ઉપર દ્વેષ ના આવે એવી મને વિનોદ કરાવનારી અતિશય સુંદર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી સુંદર ધ્વનિ મનોહર વર્ણો અને સ્પષ્ટ ઉચ્ચારવાળી સમૃદ્ધને કરનારી એવા પ્રકારના વર્ણો વડે યુક્ત હોવાથી ઉપદ્રવને હરનારી ધનને પ્રાપ્ત કરાવનારી અનર્થોનો વિનાશ રૂપ મંગલ કરવામાં પ્રવીણ અલંકારાદિ વડે શોભતી જેને સાંભળતા તુરત જ હૃદયને વિશે અર્થ જણાઈ જાય એવી સુકોમળ હોવાથી હૃદયને પ્યારી લાગે એવી હૃદયને આઝાદ ઉપજાવનારી એટલે કે હૃદયના શોકાદીનો નાશ કરનારી જેમાં વર્ણો પદો તથા વાક્યો થોડા અને અર્થો ઘણો નીકળે એવી સાંભળતા જ કર્ણને સુખ ઉપજાવનારી અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર આવા પ્રકારની વાણી વડે પ્રભુને નિરંતર અભિનંદનતા છતાં એટલે કે પ્રભુનો સત્કાર કરતા તથા પ્રભુની સ્તુતિ કરતા છતાં આ પ્રમાણે બોલ્યા જોકે પ્રભુ તો સ્વયં સંબુદ્ધ જ છે પોતે જ પ્રતિબોધ પામેલા છે અને તેથી જ તેમને દીક્ષા અંગીકાર કરવાને કોઈના ઉપદેશની અપેક્ષા નથી પોતાની મેળે દીક્ષા લેવાના છે પણ તે લોકાંતિક દેવોનો એવો આચાર છે કે તીર્થંકરોને દીક્ષાનો અવસર જણાવે અને તેથી જ લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે કહ્યું કે હે સમૃદ્ધિશાળી આપ જય પામો જય પામો હે કલ્યાણવંત આપ જય પામો હે પ્રભુ આપનું કલ્યાણ થાઓ જગતનો ઉદ્ધાર કરનારી દોષી ધારણ કરવામાં સમર્થ હોવાથી એ ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન આપ જય પામો જય પામો હે ભગવાન આપ બોધ પામો દીક્ષા સ્વીકારો હે લોકોના નાથ સકલ જગતના જીવોને હિતકર એવું ધર્મ તીર્થ પ્રવર્તાઓ કારણ કે આ ધર્મ તીર્થ સકલ લોકોને વિશે સર્વ જીવોને હિત કરનારું સુખ કરનારું તથા મોક્ષ કરનારું થશે એ પ્રમાણે કહીને એ લોકાંતિક દેવો જય જય શબ્દ બોલે છે। શ્રવણ ભગવાન મહાવીરને મનુષ્યને ઉચિત એવા ગૃહસ્થ ધર્મ એટલે કે વિવાહ આદિની પહેલી પહેલા પણ અનુત્તર એટલે કે અભ્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ ઉપયોગ વાળું અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવા વાળું એવા પ્રકારનું જ્ઞાન અને દર્શન એટલે કે અવધિ જ્ઞાન અને અવધિ દર્શન હતું। તેથી શ્રવણ ભગવાન મહાવીર તે ઉત્કૃષ્ટ અને ઉપયોગ વાળા અવધિ જ્ઞાન અને અવધિ દર્શન વડે પોતાનો દીક્ષાકાળ જાણે છે। દીક્ષાકાળ જાણીને હિરણ્ય એટલે કે રૂપાને અથવા નહીં ઘડેલા સુવર્ણને ત્યજીને ગણીમાંથી ચાર પ્રકારના ધનને ત્યજીને રાજ્ય ત્યજીને દેશ ત્યજીને એવી રીતે હાથી ઘોડા રથ અને પાડા રૂપ ચતુરંગી સેના ત્યજીને ખચ્ચર વગેરે વાહન ત્યજીને દ્રવ્યનો ખજાનો ત્યજીને ધાન્યના કોઠારિયાને ત્યજીને નગર ત્યજીને અંતપુર ત્યજીને દેશવાસી લોક ત્યજીને વિપુલ ધન એટલે કે ગાય વગેરે પશુઓ ઘડેલું અને નહીં ઘડેલું એવું બે પ્રકારના સુવર્ણ કર્કેતન આદિ રત્નો ચંદ્રકાંતાદિ મણીઓ મોતીઓ દક્ષિણાવર્ત શંખો શિલા એટલે કે રાજાઓ તરફથી મળેલા ખિતાબો અને પદવીઓ પરવાળા અને માણેક વગેરે લાલ રત્નાદી વગેરે વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યને ત્યજીને આવી રીતે સર્વ વસ્તુઓનો વિશેષ પ્રકારે ત્યાગ કરીને જમીનમાં દાટેલા અને ગુપ્ત રહેલા તે સુવર્ણાદિકને દાનના અતિશયથી પ્રગટ કરીને અથવા સુવર્ણાદિક અસ્થિર હોવાથી તેને ઇન્દ્રિય ગણીને દાન લેવાને જેવો આવે તે દાયરા એટલે કે યાચકો તે યાચકોને દાન એટલે કે સુવર્ણાદિક ધન ભાગે પડતું વેચી આપીને અથવા અમુકને આપવું એમ વિચારપૂર્વક આપીને વળી પોતાના ગોત્રીઓને સુવર્ણાદિક ધન ભાગે પડતું વેચી આપીને પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા। સૂત્રકારે આ સૂત્ર વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું એમ સૂચવ્યું કે આ પ્રમાણે
प्रभु ने दीक्षा लेवाने एक वर्ष बाकी रह्यु त्यारे प्रभु वार्षिक दान देवाने प्रवर्त्या। प्रभु हमेशा सूर्योदय थी आरंभी प्रातः काल ना भोजन की वेला सुधी એટલે સાંજ સુધી 1,08,00,000 સોનિયાનું દાન આપતા નગરના દરેક રસ્તા અને શેરીઓમાં ઉદ્ઘોષણા કરાવી કે જેને જે જોઈએ તે લઈ જાઓ। આ પ્રમાણે ઉદ્ઘોષણા પૂર્વક જેને જે કાંઈ જોઈતું તેને પ્રભુ આપતા અને જે સર્વ ઇન્દ્રના હુકમથી દીવો પૂર્ણ કરતા। એવી રીતે પ્રભુ એક વર્ષના 3,88,80,00,000 સોનિયાનું દાન આપ્યું। આવી રીતે વાર્ષિક દાન આપીને પ્રભુએ પોતાના વડીલ બંધુ નદીવદનને પૂછ્યું કે હે રાજન, તમે કહેલો અવધિ પણ સંપૂર્ણ થયો છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું। તે સાંભળી નંદીવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા અનુમતિ આપી। ત્યાર પછી નંદીવર્ધન રાજાએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે ક્ષત્રિય કુળ નગરને ધ્વજા પતાકા અને તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારોને સાફ સુખ કરાવી સુશોભિત કરી, ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવા માટે માંચડા ગોઠવ્યા, યોગ્ય યોગ્ય સ્થળે પંચવર્ણી પુષ્પોની માલાઓ લટકાવી દીધી। આવી રીતે ક્ષત્રિય કુળ નગરને દેવલોક સદૃશ બનાવી દીધું। ત્યાર પછી નંદીવર્ધન રાજાએ અને સક્રાજી દેવોએ સુવર્ણના રૂપાના રત્નના સુવર્ણ અને રૂપાના સુવર્ણ અને રત્નના રત્ન અને રૂપાના સુવર્ણ રૂપા અને રત્નના તથા માટીના એવી રીતે 8 જાતિના કળશો પ્રત્યેક જાતિના 1,000 અને 8 સંખ્યામાં તૈયાર કરાવ્યા તથા બીજી પણ સર્વ સામગ્રી તૈયાર કરાવી। ત્યાર પછી અચ્યુતેન્દ્રે વગેરે 64 ઇન્દ્રો મળી પ્રભુનો અભિષેક કરે છતે દેવોએ કરેલા તે કળશો દિવ્ય પ્રભાવથી નંદીવર્ધન રાજાએ કરાવેલા કળશોની અંદર અંતરહિત થઈ ગયા। તેથી નંદીવર્ધન રાજાએ કરાવેલા કળશો અત્યંત શોભવા લાગ્યા। ત્યાર પછી નંદીવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી દેવોએ લાવેલા ક્ષીર સમુદ્રના જળથી સર્વ તીર્થોની માટીથી અને સર્વ ઔષધિઓથી અભિષેક કર્યો। તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી દર્પણ વગેરે લઈ જય જય શબ્દ બોલતા આગળ ઉભા રહ્યા। આવી રીતે પ્રભુએ સ્નાન કર્યા બાદ ગંધ કાસાઈ વસ્ત્ર વડે શરીરને લૂછી નાખી દિવ્ય ચંદન વડે શરીરને વિલેપન કર્યું। પછી પ્રભુ કલ્પવૃક્ષના પુષ્પોની માળાથી પણ મનોહર કંઠવાળા સુવર્ણ જડી છેડાવાળા સ્વચ્છ ઉજ્જવળ અને લક્ષ્ય મૂલ્યવાળા સફેદ વસ્ત્રથી ઢંકાયેલા શરીરવાળા હાર વડે શોભતા વક્ષસ્થળવાળા બાજુબંધ અને કડાઓથી અલંકૃત પૂજાઓવાળા અને કુંડલથી દીપતા ગાલવાળા આભૂષણો અને વસ્ત્રાદિથી અલંકૃત થયા। ત્યાર પછી 50 ધનુષ લાંબી 25 ધનુષ પોળી 36 ધનુષ ઊંચી સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી મણિઓ અને સુવર્ણ જડિત હોવાથી વિચિત્ર દેખાતી અને નદીની જેમ દેવશક્તિથી અંદર અંદર સમાયેલી છે। દેવોએ કરેલી પાલખી જેમાં એટલે દેવોએ જે પાલખી કરીને તે આખી નાખી પાલખી નંદીવર્ધન રાજાએ કરાવેલી ચંદ્રપ્રભા નામની પાલખીમાં સમાઈ ગઈ અને તે ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે ચાલ્યા। તે કાળે અને તે સમયે કરેલો છે છઠ્ઠનો તપ જેમણે અને વિશુદ્ધ છે રેશિયાઓ જેમની એમાં શ્રમણ ભગવાન મહાવીર હેમંત ઋતુનો પહેલો માસ પહેલું પખવાડિયું એટલે માક્ષર માસનું કૃષ્ણ પખવાડિયું તે દસમની તિથિને વિશે પૂર્વ દિશા તરફ છાયા ગયા છે બાદ પ્રમાણ પ્રાપ્ત એટલે કે ન્યૂન નહીં તેમ અધિક પણ નહીં એવા પ્રકારની પાછલી પોષી થતા સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્તમાં ચંદ્રપ્રભા નામની પાલખીમાં રત્નચરિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેઠા પાલખીમાં બેઠેલા પ્રભુની જમણી બાજુ કોઈની મહત્ના સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન પર બેઠી અને ડાબી બાજુએ પ્રભુની ધાવ માતા દીક્ષાનું ઉપકરણ લઈને બેઠી। પાછલા ભાગમાં ઉત્તમ શૃંગાર પહેરેલી સ્વરૂપવતી એક તરુણ સ્ત્રી હાથમાં સફેદ છત્ર લઈને બેઠી। ઈશાન ખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કળશ હાથમાં લઈને બેઠી અને અગ્નિકુણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખો લઈને ભદ્રાસન પર બેઠી। આવી રીતે સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા બાદ નંદીવર્ધન રાજાએ હુકમ કરેલા સેવકોએ તે પાલખીને ઉપાડી પછી શક્રેન્દ્રે તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બહાને ઈશાનેન્દ્રે ઉત્તર તરફની ઉપરની બહાને નીચે માણસોએ ઉપાડી અને ઉપરની બાજુથી પૂરતા દેવોએ આમ ઉપાડી। શક્રેન્દ્રે તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બહાને ઈશાનેન્દ્રે ઉત્તર તરફની ઉપરની બહાને ચંદ્રેન્દ્રે દક્ષિણ તરફની નીચેની બહાને અને બલિન્દ્રે ઉત્તર તરફની નીચેની બહાને ઉપાડી વળી ચલાયમાન થતા કુંડલ વગેરે આભૂષણોથી રમણીય લાગતા એવા બાકી રહેલા ભવન પરથી ગંતર જ્યોતિષ અને વૈમાનિક દેવો એટલે કે ઇન્દ્રો તે પંચવર્ણી પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે પાલખી ઉપાડવા લાગ્યા। ત્યાર પછી શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રે પાલખીની બહા છોડીને ભગવાનને ચામર વીંધવા લાગ્યા। આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા ત્યારે જેમ શરદ ઋતુમાં વિકસિત થયેલા કમળો વડે પદ્મ સરોવર શોભે પ્રફુલ્લિત થયેલું અલસીનું કરણનું ચંપાનું અને તિલકનું મન શોભે તેમ દેવોએ કરીને સમગ્ર આકાશ મનોહર શોભી રહ્યું।
वही निरंतर वगी रहे नगारा नोबत संभंबा वीणा मृदुंग दुंदुबी वगैरह अनेक प्रकार वाजिंत्रों नाद आकाश तल और भूतल पर फैलाई रहा। वाजिंत्रों कर्णप्रिय नाद सांभळी नगरवासी स्त्रीओ पोतपोताना कार्य छोड़ी उतावली दौड़ी आती विविध चेष्टाओं थी लोगों ने आश्चर्य पमाड़ती थी। कहूं कि स्त्रीओ ने क्लेश एटले कजियो काजल अने सिंदूर ए त्रण चीज वाली होय छे पण दूध जमाई अने वाजिंत्र ए त्रण तो अतिशय वाला होय छे। તેથી નગરની સ્ત્રીઓ વાજિંત્રોના શબ્દ સાંભળી પોતપોતાના કામ અધૂરા મૂકી એવી તો વિચિત્ર ચેષ્ટાઓ યુક્ત દોડી આવી કે જેને જોઈ હસવું આવે। કોઈ એક સ્ત્રી આંખમાં કાજળ આંચતી હતી તે ઉતાવળથી ગાલ ઉપર લગાવી દીધું અને ગાલ ઉપર કસ્તુરી લગાવવાની હતી તે આંખમાં આંજી દીધી। પગે પહેરવાનું ચલાયમાન ઝાંઝર કંઠમાં પહેરી લીધું અને કંઠમાં પહેરવાનો રમણીય કંઠો પગમાં પહેરી લીધો। વળી કોઈ સ્ત્રીએ તો લોકમાં પહેરવાનો હાર ઉતાવળથી કમરમાં પહેરી લીધો અને કમરમાં પહેરવાનો રણઝનાટ કરતી ઘૂઘરીઓ વાળો કંદોરો લોકમાં પહેરી લીધો। કોઈ સ્ત્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલા ઘુસીસ્ત ચંદન વડે પંગ રંગી નાખ્યા અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાના રસ વડે શરીર વિલેપન કર્યું। અર્ધુ સ્નાન કરેલી ભીંજાયેલી શરીરમાંથી ટપકી રહેલા જળવાળી અને દીખરાયેલા કેશવાળી ઉતાવળાથી દોડી આવેલી કોઈક સ્ત્રીએ પ્રથમ ભયને પછી ઓળખાણી ત્યારે હાસ્ય કોને ન કરાવ્યું એ પ્રશ્ન છે। કોઈ તો હોળી સ્ત્રી તો ઉતાવળથી દોડતા તેની વસ્ત્ર લીલા થઈ ગયા ખસી જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડીને ઉભી રહી હતી। છતાં સર્વ લોકો શ્રી જીનેશ્વરને જોવા માટે એટલા તન્મય થઈ જતે આશ્ચર્ય છે કે તે શરમાણી નહીં। કોઈ એક તરુણ સ્ત્રી રડતું એવું પોતાનું બાળક લેવાને બદલે ભૂલથી બિલાડાને હાથમાં લઈને કેળમાં બેસાડી ઉતાવળથી દોડતા કોને હાસ્ય ન કરાવ્યું। શ્રી વીર પ્રભુનું મુખ જોવાને અતિશય લોલુપો બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીક સ્ત્રીઓને તો પોતાના સુવર્ણના આભૂષણો સરી જવાથી દૂર પડી ગયા છતાં પણ ખબર પડી નહીં। વળી કોઈક સ્ત્રી પ્રભુને દેખી બોલવા લાગી કે અહો તેજ અહો રૂપ અહો મહાપરાક્રમ અહો શરીર વિશે અદભુત સૌભાગ્ય હું તો વિધાતાના હાથની ચતુરાઈ જોઈ તેના દુખડા લઉં છું કે જેની આવી અદભુત કારીગરી છે। ચંચળ નેત્રવાળી કેટલીક સ્ત્રીઓએ હસ્તકમળથી પવિત્ર મૂર્તિઓ વડે પ્રભુને વધાવ્યા। કેટલીક સ્ત્રીઓ મધુર સ્વરથી રમણીય એવા ધવલ મંગલ ગાવા લાગી અને કેટલીક સ્ત્રીઓ તો આનંદ મગ્ન બની નાચવા લાગી। આવી રીતે નગરવાસીઓ પુરુષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યા છે એવા ભગવાનની આગળ પ્રથમ અષ્ટમંગલના ચઢાવવા આપણે ખાલી વિધિ સાચવવા કર્યા પણ ખરેખર અષ્ટમંગલનું બહુ મોટું સૌભાગ્ય છે। તમે ચોપડામાં જયારે લખો છો ને સ્વસ્તિ શ્રી તો સ્વસ્તિ એટલે પહેલું મંગલ સ્વસ્તિ અને શ્રી એટલે શ્રી વત્સ શ્રી એટલે લક્ષ્મી લક્ષ્મીનો પુત્ર લક્ષ્મીજીનો જે ચઢાવો જાય ને જેનું મહત્વ છે એટલું શ્રી વત્સનું મહત્વ છે। શ્રી વત્સ તમારી સમૃદ્ધિ કરાવનારું છે સ્વસ્તિ તમારા કલ્યાણને કરનારું છે અને એમાં શ્રી વત્સ તો તમારા શીતલનાથ પરમાત્માનું ખરેખર એ વખતે સમય પણ ઓછો હતો પણ મને એમ લાગ્યું કે તમે માત્ર વિધિ સાચવવા માટે અમુક 7,000, 8,000, 11,000 સુધી કામ પૂરું કરવા માટે પણ ખરેખર આ મંગલને સૂચવનારું છે। હમણાં અપમંગલો ઘણા બધા સૃષ્ટિ ઉપર છવાયેલા છે એ વખતે વિશિષ્ટ મંગલ તમારા સંઘનું થાય સંઘની ઉન્નતિ થાય એના માટે અષ્ટમંગલનું વિધાન છે। બાકી સાધર્મિકના ચઢાવવા કે સાધારણના ચઢાવવા એ તો બીજી રીતે પણ થઈ શકતા પણ બધા આચાર્ય ભગવતોને ગીતા મહાપુરુષોએ વિચાર્યું કે હવે માત્ર 14 સ્વપ્નના મંગલથી મંગલ કરવું અશક્ય જેવું લાગે છે એટલે અષ્ટમંગલનું વિધાન જે દરેક પરમાત્માના વરઘોડામાં અને દરેક કલ્યાણકો વખતે એ મંગલ રૂપે આવે છે એ અષ્ટમંગલના દર્શન પછી સંઘને થાય અને એમનામાં ઉત્તરોત્તર મંગલની વૃદ્ધિ થાય આ હેતુથી આવતા વખતે વિવેક રાખજો એને પૂરો સમય આપજો ભલે જેટલી ઉછામણી થાય પણ એમાં ઉતાવળ કરવા કરતા એને પૂરો સમય આપી એ અષ્ટમંગલને પણ ઉચિત બહુમાન મળે એનું આપણે ધ્યાન રાખીશું। એટલે હવે પરમાત્માના એ વરઘોડાની અંદર સૌથી પહેલા ભગવાનની આગળ જોજો ભગવાનની આગળ ચાલે છે ભગવાનની આગળ પ્રથમ સ્વસ્તિક પછી શ્રીવત્સ પછી નંદ્યાવર્ત પછી વર્ધમાનક પછી ભદ્રાસન પછી કળશ પછી મત્સ્યયુગલ અને પછી છેલ્લે દર્પણ એ પ્રમાણે રત્નમય 8 મંગળ ક્રમશઃ ચાલવા લાગ્યા। તેમની પછી પૂર્ણ કળશ ઝારી ચામરયુગમાં મોટી ધ્વજા વેડી રત્ન જડિત એવા દંડ પર રહેલો સફેદ છત્ર તથા મણી અને સુવર્ણમય એવું સિંહાસન ચાલ્યું પછી સ્વર રહીત એવા 108 ઉત્તમ ઘોડા અને 108 ઉત્તમ હાથી જેના પર કોઈ સવાર નથી એની મેળે ચાલે
108 उत्तम घोड़ा 108 उत्तम हाथी चलवा लग्या। त्यार बाद फरकती पताकाओ थी मनोहर लागता घटकाओ ने वाजिंत्रो ने नाद थी रमणीय बनेला अने अनेक प्रकार ना शस्त्रो तथा बख्तरो थी भरेला एवं 108 रथ चालवा लाग्या। તેમની પછી બખ્તર પહેરેલા અને સ્વરવાંગ સુંદર એવા 108 વીર પુરુષો ચાલ્યા। ત્યાર પછી ક્રમશઃ ઘોડા હાથી રથ અને પારાઓનું સૈન્ય ચાલવા લાગ્યું। ત્યારબાદ 1000 પતાકાઓ વડે શોભી રહ્યો અને 1000 યોજન ઊંચો એવો મહેન્દ્ર ધ્વજ ચાલ્યો। તેની પછી ખડગ ધરનારા એટલે તલવાર ધરનારા ભાલાવાળા અને બાજોટ ધરનારા ક્રમશઃ ચાલ્યા। ત્યાર પછી હાસ્ય કરનારા નાચ કરનારા અને જય જય શબ્દ બોલનારા ભાટ ચારણો વગેરે ચાલવા લાગ્યા। ત્યારબાદ ઉગ્રકુળના ભોગકુળના રાજેન્દ્રકુળના ક્ષત્રિયો કોટવાળો મડમના અધિકારીઓ કૌટુંબિકો શેઠિયા સાતવાઓ દેવો અને દેવીઓ પ્રભુની આગળ પાછળ અને પડખે ચાલવા લાગ્યા। વળી સ્વર્ગલોક મનુષ્યલોક અને પાતાલલોકના નિવાસી દેવો મનુષ્યો અને અસુરો સહિત પસરતા એટલે કે લોકોના સમુદાય કરીને સમ્યક પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને વળી આગળ ચાલતા એવા શંખ વગાડનારા ચક્ર હથિયારને ધારણ કરનારા ગળે લટકાવેલા સુવર્ણાદી હળને આકારે આભૂષણ ધારણ કરનારા ભટ્ટ વિશેષો અથવા ખેડૂતો મુખને વિશે માંગલિક શબ્દ બોલનારા પ્રિયવાદકો શૃંગાર પહેરી મનોહર બનેલા નાના કુમારોને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરુષો બિરુદાવલી બોલાવનારા ભાતચારણો અને ઘંટ વગાડનારા રાવળિયા તરીકે ઓળખાતા પુરુષો તેઓના સમુદાયો વડે પરિવરેલા એવા પ્રભુને કુળના વડીલ વગેરે સ્વજનો એવા પ્રકારની યાવસ્ત ઇષ્ટાદિ વિશેષણો વાળી વાણી વડે અભિનંદન આપતા એટલે કે સમૃદ્ધિવંત કહેતા થતા સ્તુતિ કરવા લાગ્યા ને આ પ્રમાણે બોલવા લાગ્યા કે હે સમૃદ્ધિમાન તમે જય પામો જય પામો હે કલ્યાણકારક તમે જય પામો જય પામો તમારું કલ્યાણ થાવો। જીતી ન શકાય એટલે કે વશ ન થઈ શકે એવી ઇન્દ્રિયોને અભગ્ન એટલે કે અતિચાર રહી જ્ઞાન દર્શન અને ચારિત્ર વડે વશ કરો અને જીતેલા એટલે કે વશ કરેલા શાંતિ વગેરે 10 પ્રકારના શ્રવણ ધર્મોનું તમે પાલન કરો। વળી હે પ્રભુ વિઘ્નોને જીતનારા તમે સિદ્ધિમાં વસો અહીં સિદ્ધિમાં શબ્દ વડે શ્રવણ ધર્મને વશ કરવો એવો અર્થ સમજવો એટલે શ્રવણ ધર્મને વશ કરવાના પ્રયત્નમાં તમે અંતરાય રહી રહો। બાહ્ય અને અભ્યંતર તપ વડે તમે રાગ અને દ્વેષ રૂપી મલ્લોનો વિનાશ કરો। ધીરપણામાં અતિશય કમર કસી અત્યંત દ્રઢ બની ઉત્તમ શુક્લ ધ્યાન વડે આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો। વળી હે વીર અપ્રમાદી થયા છતાં તમે ત્રણ લોકરૂપી રંગમંડપની મધ્યની એટલે કે મલ્લ યુદ્ધ કરવાના અખાડામાં આરાધના રૂપી પતાકાને ગ્રહણ કરો। અર્થાત જેમ કોઈ મલ્લ સામા મલ્લને જીતી જય પતાકા મેળવે છે તેમ તમે પણ કર્મરૂપી શત્રુઓને જીતી આરાધના રૂપી પતાકા મેળવો। આવરણ રહી અને અનુપમ એવું પ્રધાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો। વૃષભાદી દેવ ઋષભ દેવાની જીને સ્વરૂપે પ્રરૂપેલા જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ અકુટી એટલે કે સરળ માર્ગ વડે પરિસવોની સેનાને હણીને પરમ પદરૂપ મોક્ષમાં જાઓ। હે ક્ષત્રિયોને વિશ્વ ઉત્તમ વૃષભ સમાન તમે જય પામો જય પામો। ઘણા દિવસો સુધી ઘણા પખવાડિયા સુધી ઘણા મહિના સુધી બબ્બે માસ પર્યંત હેમંત આદિ ઘણી ઋતુઓ સુધી છ છ માસ પ્રમાણ દક્ષિણાયન અને ઉત્તરાયણ ઘણા મહિનો સુધી તથા ઘણા વર્ષો સુધી પરિસવો અને ઉત્સર્ગો થકી નિર્ભય રહ્યા છતાં તથા વીજળી સિંહ વગેરેના ભયો અને ભૈરવોને ક્ષમાપૂર્વક સહન કરતા જતા તમે જય પામો સંયમ રૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાવો। આ પ્રમાણે કહીને કુળના વડીલો વગેરે સ્વજનો જય જય શબ્દ બોલે છે। ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિય કુંડ ગ્રામનગરની મધ્યમાં થઈને જ્યાં જ્ઞાત ખંડ વન નામનું ઉદ્યાન છે જ્યાં અશોક વૃક્ષ છે ત્યાં આવે છે। હવે શ્રમણ ભગવાન મહાવીર કેવા છે મહોત્સવ જોવા માટે હાર બંધ બદલેલા માણસોની હજારો નેત્ર પંક્તિઓથી વારંવાર જોવાતા હજારો મુખ પંક્તિઓથી અથવા વચનોની પંક્તિઓથી વારંવાર સ્તુતિ કરાતા હજારો હૃદય પંક્તિઓથી તમે જય પામો જીવો આનંદ પામો ઇત્યાદિ શુભ ચિંતનો વડે વારંવાર પ્રબલપણે સમૃદ્ધિ પમાડાતા હજારો મનોરથોની પંક્તિઓથી વારંવાર વિશેષ પ્રકારે સ્પર્શ કરાતા અર્થાત અમે પ્રભુના આજ્ઞાકારી સેવક થઈએ તો પણ સારું ઇત્યાદિ પ્રકારે લોકોના વિકલ્પોથી વારંવાર ચિંતવાતા કાંતિ રૂપ અને ગુણો વડે સ્વામીપણે વારંવાર ઈચ્છાતા હજારો આંગળીઓની પંક્તિઓથી વારંવાર દેખાડાતા ઘણા હજાર જે પુરુષો અને સ્ત્રીઓ જે પુરુષો અને સ્ત્રીઓના હજારો નમસ્કારોની પંક્તિઓને જમણા હાથથી વારંવાર ગ્રહણ કરતા હજારો ઘરોની પંક્તિઓને ઉલ્લંઘન કરતા ગાયનની અંદર જે વીણા હાથીની તાળીઓ અને
હાથની તાળીઓ અને ભિન્ન ભિન્ન વાજિંત્રોનું વાગવું, તેથી તથા મધુર અને મનોહર શબ્દ વડે વળી લોકોએ કરેલી જે જય જય શબ્દની ઉદ્ઘોષણા, તે વડે મિશ્રિત અતિ કોમળ શબ્દ વડે વારંવાર સાવધાન થતા વળી શ્રવણ ભગવાન મહાવીર કહેવા છે. છત્રાજી રાજ ચિહ્ન રૂપ સર્વ પ્રકારની વૃદ્ધિ સર્વદ્યુતિ એટલે કે આભૂષણાદિની સર્વ પ્રકારની કાંતિ અથવા સર્વયુતિ એટલે કે ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ, હાથી ઘોડા વગેરે સર્વ પ્રકારનું સૈન્ય, ઊંટ ખચ્ચર પાલખી વગેરે સર્વ પ્રકારના વાહનો, શહેરીઓ વગેરે સર્વ લોકોનો મેળો, ઉચિત કરવાનું સર્વ પ્રકારનો આદર, સર્વ સંપત્તિ, સમસ્ત શોભા, સર્વ સંભ્રમ એટલે કે આનંદથી થયેલી ઉત્સુકતા, સમગ્ર સભા, સમગ્ર સગા સંબંધીઓનો મેળા, સર્વ પ્રકૃતિ એટલે નગરમાં નિવાસ કરનારી ક્ષત્રિય વૈશ્યાદી 18 પ્રકારની પ્રજાઓ, સમગ્ર નાટકો, સર્વ તાલાચરો એટલે કે તાળીઓ વગાડી નાચ કરનારા અથવા તાળી વગાડતા છતાં કથા કહેનારા, સકલ અંતપુર, સર્વ જાતના પુષ્પો, વસ્ત્રો, સુગંધી પદાર્થો, માલાઓ અને અલંકારોથી શોભી પડા શોભા વડે યુક્ત થયા છતાં ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે નાથકંડ વનમાં જાય છે. વળી ભગવાન કહેવા છે, ઉચિત વસ્તુઓની મોટી રચના, મોટું સૈન્ય, ઊંટ પાલખી વગેરે ઘણા વાહનો, શહેરીઓ પરિવાર આદિ સર્વ લોકોનો મોટો સમુદાય અને ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ તે વડે યુક્ત છે. શંખ, ડંકો, નગારું, પટા, નોબત, ખંજરી, રણસિંગુ, ઉડુક નામનું વાજિંત્ર અને દુંદુબી નામનું દેવવાદ્ય એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડકારરૂપ થતો પ્રતિધ્વનિ તે વડે યુક્ત આ પ્રકારની અનુપમ વૃદ્ધિથી યુક્ત થઈને દીક્ષા લેવા માટે જતા એવા ભગવાનની પાછળ હાથી ઉપર ચડેલા મનોહર છત્ર વડે શોભતા, ચામરો વડે વિંજાતા અને ચતુરંગી સેનાથી પરિવરેલા એવા નંદીવર્ધન રાજા જાય છે. એવી રીતે વર્ણવેલા આડંબર વડે યુક્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિય કુંડપુર નગરના મધ્ય ભાગમાં થઈને નીકળે છે. નીકળીને જ્યાં જ્ઞાત ખંડ વન નામનું ઉદ્યાન છે, જ્યાં અશોક નામનું વૃક્ષ છે, તે ઉત્તમ વૃક્ષ નીચે આવે છે અને જ્ઞાત ખંડ વન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે આવીને તે ઉત્તમ અશોક વૃક્ષની નીચે પોતાની પાલખી સ્થાપન કરાવે છે. સ્થાપન કરાવીને પાલખીમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને પોતાની મેળે આભૂષણ, માળા વગેરે અલંકાર ઉતારે છે અને તે આ પ્રમાણે દીક્ષા લેવાને તત્પર થયેલા શ્રી જીનેશ્વર પ્રભુ આંગળીઓ થકી વીટીઓ, હાથમાંથી નિર્વલય, ભુજા પરથી બાજુબંધ, કંઠ થકી હાર, કાનમાંથી કુંડલ અને મસ્તક પરથી મુગટ ઉતારે છે. બધા આભૂષણોને કુળની મહત્તરા સ્ત્રીઓની સ્ત્રીએ હંસલક્ષણ સાડીમાં ગ્રહણ કર્યા. તેમાં સાડીનો કઈ પ્રકાર આપ્યો છે, હંસલક્ષણ નામની સાડી, હંસલક્ષણ નામની સાડીમાં ગ્રહણ કર્યા. ત્યાર પછી કુળની મહત્તરા એવી રીતે સ્ત્રીએ શિખામણરૂપ કહ્યું કે હે પુત્ર, તમે ઈશ્વાકુ નામના ઉત્તમ કુળમાં જન્મ્યા છો. તમારું કાશ્યપ નામનું ઊંચું ગોત્ર છે. જ્ઞાત કુળ રૂપી આકાશમાં પૂર્ણિમાના નિર્મળ ચંદ્રમાં સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રિયના અને ઉત્તમ જાતિના ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છો. દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તમારી સ્તુતિ કરી છે. માટે એ પુત્ર, આ સંયમ માર્ગમાં સાવધાન થઈને ચાલજો. મહાત્માઓએ આચરેલા માર્ગનું આલંબન કરજો. તલવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજો. શ્રમણ ધર્મમાં પ્રમાદ ન કરશો ઇત્યાદિ કહી પ્રભુને વંદન તથા નમસ્કાર કરીને તે સ્ત્રી એક તરફ ખસી જાય છે. આ પ્રમાણે સર્વ પ્રકારના અલંકાર વગેરે મૂકીને ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પોતાની મેળાએ એક મુષ્ટિ વડે દાઢી અને મૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેસનો એવી રીતે પંચમુષ્ટિ લોચ કરે છે. પંચમુષ્ટિ લોચ કરીને નિર્જળ છત્ર તપ વડે યુક્ત થયા છતાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થઈ છતે ઇન્દ્રે ડાબા ખભા પર સ્થાપન કરેલું એક દેવદૃશ્ય વસ્ત્ર ગ્રહણ કરીને
राग द्वेष नी सहाय रही होवाथी एकला एटले के राग द्वेष रही वळी अद्वितीय एवा एटले जेम ऋषभदेव प्रभु 4000 राजाओ साथे श्री मंदिरनाथ अने श्री पार्श्वनाथ 300 साथे श्री वासुपूज्य प्रभु 600 साथे अने बाकीना 19 तीर्थंकरो 1000 साथे दीक्षित थया तेम भगवान महावीर बीजा कोईनी साथे दीक्षित थया नहीं एथी अद्वितीय एटले के एकाकी एवा श्रमण भगवान महावीर केशनो लोच करवारूप द्रव्यथी अने क्रोधादी दूर करवारूप भावथी मुंड थईने गृहस्थ वासथी नीकळीने અનગારપણાને એટલે કે સાધુપણાને પામ્યા. હવે પરમાત્માની દીક્ષાનો વિધિ બતાવે છે, તેનો વિધિ આ પ્રમાણે પંચમુષ્ટિ લોચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચરવારૂપ ઈચ્છા કરી ત્યારે ઇન્દ્રે વાજિંત્ર વગેરેનો કોલાહલ નિવારણ કરાવ્યો. ત્યાર પછી પ્રભુએ નમો સિદ્ધાનમ એ પ્રમાણે કહીને કરેમી સામાયમ સબ્બમ સાવધ્યમ ધ્રુવમ પચકામી ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો, પણ ભંતે એ શબ્દ ન બોલ્યા. કારણ કે કીર્તનકરોનો એવો આચાર છે કે જેઓ સામાયિક ઉચ્ચારતા ભંતે શબ્દ ન બોલે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચોથું મને પરેવ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઇન્દ્રાદિ દેવો પ્રભુને વંદન કરી નંદીશ્વર દ્વીપની યાત્રા કરી પોત પોતાને સ્થાને ગયા. પાંચમું વ્યાખ્યાન સમાપ્ત. ઉપવાસ પાડનાર પરમાત્મા માવી દીક્ષા સંપૂર્ણ થઈ. પરમાત્મા દીક્ષા સ્વીકાર કર્યા પછી બિહારનો પ્રારંભ કરે છે. બિહારનું વર્ણન પરમાત્માને નિહાળવા માટે કેટલા બધા લોકો ત્યાં આગળ લાલાયિત છે. આજે વર્ણયામાં આવશે અને સાથે સાથે પોતાનો વિલાપ એ હશે તે વાત વર્ણયામાં આવશે. ત્યાર પછી ચાર ગ્રામથી ઉભું છે શ્રમણ ભગવાન માવી બિહાર માટે બંધુ વર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા. પ્રેમ બસ બંધુ વર્ગ પણ જ્યાં સુધી બહુ તકલીફ રહ્યા ત્યાં પ્રભુ સામે એક સીધી જોઈ રહ્યો અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઉભો રહીને ગદગદ કંઠે બોલવા લાગ્યા કે હે વીર, તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ઘરે હવે કેવી જઈશું. હે બંધુ, તમારા વિના વાર્તાલાપ આનંદપુર સાથે કરશો અને કોઈ સાથે બેસીને ભોજન કરશો. એ આર્યા, દરેક કર્મ વીર તરીકે તમારે બોલાવીને તમારો દર્શન થતા અતિશય પ્રેમથી અમે હાલ પામતા, પણ હવે તો તમારા યોગથી નિરાશ ચાલી ગયેલા, હવે કોનો કોનો આશ્રય કરશું. હે બાંધવ, અમારી આંખોને અમૃતના અંજન સર્ગો અતિ પ્રિય તમારું દર્શન હવે તમારે ક્યારે થશે. હે ઉત્તમ ગુણો કરીને મનોહર રાગ રહી ચિત્તવાળા, પણ તમે અમને કોઈક વખત જ સંભાળજો. ઇત્યાદિ ગતગત કરીને બોલતો અને અશ્રુઓ પાડતો બંધુ વર્ગ કષ્ટ કષ્ટથી પાછો ફરી નિસ્તેજ મૂકે ઘેર ગયો. પ્રભુને દીક્ષા પહોંચતા વખતે ઇન્દ્રાદી દેવો જે ગોષ્ઠી ચંદ્રનાથી સુગંધયુક્ત પદાર્થોથી પુષ્પોથી પૂજ્યા હતા તે પદાર્થોની સુગંધની ચાર મહિનાથી પણ બધા સમય સુધી પ્રભુના પર જમી જતી હતી. આવી અલૌકિક સુગંધ લીધે દૂર દૂર ખેંચા આવેલા ભમરા પ્રભુને દંડ દેવા લાગ્યા. આ પરમાત્માને હવે દીક્ષા પછી ઉપસર્ગનો પ્રારંભ થયો. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધીના લીધે કેટલાય યુવાનો ઘનપુટી માંગવા લાગ્યા, પરંતુ પ્રભુને મૌન રહ્યા. તેઓ કૃષાયમાન થઈ પ્રભુને પ્રતિપુષ્ટ કરવા લાગ્યા. પ્રભુને અદભુત સૌંદર્ય વાળા અને સુગંધ શરીર વાળા જોઈને ભોગ પ્રાપ્તાથી અનુકૂળ ઉપયોગ કરવા લાગી. તો પણ પ્રભુ તો વેરુની જેમ નિશ્ચલ રહ્યા અને સર્વ ઉપસર્ગોને સંભાવપણે સહન કરવા કરતા વિચરા લાગ્યા. વિહાર કરતા પ્રભુ તે દિવસે બે ઘણી દિવસ બાકી ન ત્યારે કુમાર નામના ગામે પહોંચ્યા. ત્યાં ઘણી રાત્રિ અવશ્ય ધારે રહ્યા. હવે તે ઠેકાણે કોઈ ગુમાર્યો આખો દેવ બળદિયા પાસે હળદર કરાવી સંધ્યા પાસે વૃંદોને પ્રભુ પાસે મૂકી ગાયો દુબાવવા માટે ઘેર ગયો. બળદિયાનું દૂર જંગલ ચાલે છે ચરવા જવા લાગ્યા.
चरवा चला गया गुवारियों गायो धोई ने परंतु घर की पाछो आयो तो बलदिया न देखवाती तो उन्हें पूछवायो के आ रियो बारह वर्षो क्या गया परंतु प्रतिमा जाए प्रभु यार कहीं तो बोलिया नहीं गुवारियों तरह तो बलदिया से बनवा कहीं जानता नहीं पछी तो गुवारियों बलदिया ने शोध करवा आखिर रात जगह भटक्यो तेरा पत्तो लागो नहीं तारी सवे बलदिया आखिर रात्रि चरी फरता फरता आया प्रभु पास पोताई वे जा गया अरे स्वस्थ चीते वागोलता वागोलता तुम्हारे बैठा गुवारियों को भटकी भटकी दिया बलदो नहीं બેઠેલા જીને વિચાર્યું કે વળી એટલે આને આને ખબર હતી કવળ બની રહેતા હું આખી રાતે ભટકાયું એ બિચારી ગોસ્તી વળી રાત ઉપાડી પ્રભુને મારવા દળ્યો આ સમય સક્રિય વિચાર આવ્યો કે પ્રથમ પ્રભુ પ્રભુથી શું કરે તે કે જો એ બીજે અંધિકાર જોયું તો પ્રભુને માર મારવા તૈયાર થયેલા બળવ્યા ગુવાળીને જોયો ઇન્દ્રથી વૃત્તાંત જાણી પૂરું ઉભા પાસે ભગવાઈ દીધો એટલે આવીને શિક્ષા કરી પ્રત્યે ઇન્દ્રિય પ્રભુને બંધન કે વિધિ કરી ભગવાન આપણે 12 વર્ષ સુધી ઘણા ઉત્પન્ન રહેવાના છે તેથી જો રજા આપો તો ત્યાં સુધી તમે આપણી પાસે સેવા કરતા રહો પ્રભુ કૌશલ પ્રભુ કૌશલ મને બોલ્યા કે હે દેવેન્દ્ર એવું બધા થયું નથી થતું નથી થતે પણ નહીં કોઈ પણ દેવેન્દ્ર બધા સૂર્ય અસૂર્ય નથી સહાયથી કીર્તન કરો કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે અને સિદ્ધિ મધ્ય પામે કીર્તન કરો કદાપિ પર સહાય કે અપેક્ષા રાખતા નથી તેઓ તો પોતાના ઉદ્યમમાં ઘર વીર્ય પુરુષાર્થન ત્યાં પરાક્રમ થી કેવળ જ્ઞાન મેળવે છે અને મુક્તિ જાય છે પ્રભુના આ વખતે સાંભળી ઇન્દ્રે પ્રભુને પાસે કેવળ ઈચ્છા નજર રાખવો પડ્યો અને પ્રભુને મરણાંત ઉપસર્ગ થાય તે અટકાવવા માટે બાળ તપસ્યાની અંતર જાતિ ઉત્પન્ન થયેલા પ્રભુની માતાના પુત્ર સિદ્ધાર્થ અંતરને પ્રભુનો પાસે રાખી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો ત્યાં પ્રભુ વિહાર કરે ઉલ્લાસ વિદેશ ગયા ત્યાં બહુ બ્રાહ્મણા બ્રાહ્મણ લાગે મારે સપાત ધર્મ ગુરુ કરો એમ મહારાજ એટલે મારા પછી સાધુઓ પાત્ર હાર કરે એમ સૂત્ર કરવા માટે પ્રભુએ પહેલું પાડ્યું કે ગૃહસ્થના પાત્રમાં પરમાનથી કર્યો તે વખતે વસ્ત્ર પુષ્ટિ સુગંધી જલ્દી પુષ્ટિ પુષ્પની પુષ્ટિ અહોદાનમ એ પ્રકારનો દેવોએ કરેલી ઘોષણા અને અને વસુ ધારા એટલે 12.5 સોનાર વૃષ્ટિ એ 5 દિવસ પ્રગટ થયા ત્યારે વિહાર કરી કરતા કરતા પ્રભુ ઓરાક નામના સન્નિવેશમાં દ્વિજન જાતિના તાપસોના આશ્રમ ગયા આશ્રમો તાપસોના કુલપતિ વિદ્યાર્થના મિત્ર હતા તે મળવા માટે રોવાસે આવ્યા પ્રભુએ પ્રભુને પણ પૂર્વના અભ્યાસથી તેમને મળવા હાથ પસાર્યા કુલપતિની પ્રાર્થનાથી પ્રભુને એક રાત્રિ રહ્યા સવારના વિહાર કરવા વિચાર તૈયાર થયેલા પ્રભુને કુલપતિ વિદ્યાર્થી આપ જા એકાંત સ્થાનનો વસાકા લઈને ભજો જોકે પ્રભુ તો કબૂલ કરી તેની બીજી જગ્યાએ વિહાર કરવા લાગ્યા પ્રભુ ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરી વર્ષા ઋતુ ગાળવા માટે પાછા તે આશ્રમો બજાવ્યા અને પેલા કુલપતિ આવીને આપેલી ઘાસની એક ઝુંપડી પર રહ્યા તે જંગલમાં ઘાસ ખાવાથી મૂકી દીધી ગાયો તે તાપસોની ઝુંપડીનું ઘાસ ખાવા લાગી પણ તાપસો લાકડી વાળી દીધી ગાયોને હાકી કાઢી મૂકતા તાપસોએ જયારે ગાયો હંકી કાઢી ત્યારે ગાયો જેમાં પ્રભુ રહેલા હતા તે ઝુંપડીના ઘાસને નિશે પણ ખાવા લાગી તથા પ્રતિમાસ પ્રભુએ ઘાસ ખાતી ગાયોને ત્યારે ન હંકી ત્યારે ઝુંપડીના સ્વામી સાપસે કુલપતિ આગળ તે ફરિયાદ કરી ગઈ તે કુલપતિ ગૌ પાસે આવી ઘર આગળ ગઈ વર્ણમાં પંખીઓ પણ પોતપોતાના વાળાઓનું રક્ષણ કરવા સાવધાન હોય છે અને રાજપુત્ર છો તથા તું પોતાના આશયનું પણ રક્ષણ કરવા અસમર્થ છો સંભાવ મગ્ન પ્રભુ વિચાર્યું કે મારે રહેવાથી આ તાપલા પૂરી થશે તેથી સકલ પ્રાણી દુઃખ કરે છે મારે એ રહેવું યોગ્ય નથી એમ ચિંતરી પ્રભુએ આ 5 અભિગ્રહ ગ્રહણ કર્યા જવાબૂતિ થાય તેના કે રહેવું નહીં હંમેશા પતિમાં ધરે રહેવું ગૃહસ્થમી રહેલા કરવો સદમાં સવરતા સુધી ત્યારે મૌન રહેવું આઠમો જ આહાર કરવો આ પ્રમાણે 5 અભિગ્રહ ગ્રહણ કરી વરસાદ કાળમાં અષાઢ સુદ પૂર્ણિમાથી આરંભી 15 દિવસ થયા બાદ અસ્થિર નામના ગ્રામનગર વિહાર કર્યો શ્રવણ ભગવાન આવી 1 વર્ષ અને 1 મહિનાથી કઈ ઘણી સમય સુધી વસ્ત્ર ધારી હતા ત્યાર પછી અતિલક વસ્ત્ર હરિદ્રતાની ઘર પાત્ર આદરૂપી પાત્ર વાળા હતા પ્રભુ નિર્દયરૂપ નામ મારે પ્રભુ દીક્ષિત થયા પછી નીચરતા જતા 1 વર્ષ અને 1 મહિનાથી કાંઈ ઘણી સમય જીત્યા બાદ દક્ષિણાચલ સન્નિવેશ ની નજીકમાં તોવણ વાદુકાજીના ખાડે ગયા કે ચાલતા દેવદૃષ્ણનો અડધો ભાગ કાંટાઓ ભરાઈ દેવાથી વળી ગયો અને પાછળ પડી ગયા કે દેવશ્રી પ્રભુએ શિયા લોકન કઈ વળી દ્રષ્ટિ કરી આગળ ચાલતા થયા અને પ્રભુએ પાછળ પડી ગયેલા દેવશ્રી તરફ સા કાંઈ દ્રષ્ટિ કરી તે સમયનો ભિન્ન ભિન્ન હતા પ્રમાણે છે મમતાની ગૃહ પાછું જોયું તે વસ્ત્ર સારતાને મળ્યું દૈવક સાથે જોડ્યું તે જોવા માટે ગૃહ પાછું જોયું તો કોઈ સહસાકાર પાછું જોયું મારા શિષ્યોને વસ્ત્ર પાછું સુલભ થશે કે દુર્લભ તેનો નિર્ણય કરવા ગૃહ પાછું જોયું અને જુદા જુદા માતાઓ કહે છે
જ્યારે વૃદ્ધ આચાર્ય બનશે કે પોતે પડી ગયેલા વસ્ત્રો ઉપરથી પોતાનું શાસન કેવું થશે એ વિચાર પ્રભુ વાત જોયું. અને જયારે તે વખતે કાંટાઓ ભરાઈ ગયેલું જોયું ત્યારે તે વડે પ્રભુએ પોતાનું શાસન ઘણા કંટકમાં થશે એવો નિર્ણય કરી એવી રીતે ભિન્નભિન વર્તે પ્રભુ નિર્લોભી હોવાથી તે પડી ગયેલા વજનો અડધો ન લીધો. પ્રભુના પિતા સિદ્ધાનંદ મિત્ર સોમ નામનો બ્રાહ્મણ તે પ્રભુની પાછળ પાછળ ચાલ્યો આવતો હતો તેને લઈ લીધો. પ્રભુ તો બાકીનો અડધો ભાગ તો એ બ્રાહ્મણને પહેલા આપી દીધો હતો. એ ઉત્તાંત આ પ્રમાણે છે. જે વખતે પ્રભુ વાર્ષિક દાન થઈ જગત નું રાજ્ય ભરતા હતા તે દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવા માટે પ્રદેશ ગયો હતો. પણ કમનસીબ હોવાથી પ્રદેશ નું પણ કઈ લાભ મેળવ્યા વગર પાછો આવ્યો. ગરીબાજી સંતપ્ત બનેલી તેની સ્થિતિ ઝઘડવા રાખી કે અરે દિવાળી શિરોમણી કે વધવાન કુમારી જયારે સુવર્ણ નો વરસાદ વરસાવ્યો હોય ત્યારે તો તમે પરદેશ ચાલ્યા ગયા હતા. પરદેશ વડકીને પાછા આવ્યા ત્યારે અત્યારે નિર્ધન ઘરે આવ્યા જાઓ અહીંથી દૂર કરશો પૂજીને તમારે હોળી દેખાડો છો. જંગલ ફલ વૃક્ષ સમાન તે ભગવાન શ્રી ભગવાન ઉપર બંધાવ અને તે દયાળુ છે તે દાનવી છે જલ્દી તેની પાસે તેને અડચાળી દૂર થાય કહ્યું છે કે તેમણે પેલા દાન આપ્યા હોય તો પછી પણ દાન આપવાની સમર્થ હોય છે. કારણ કે સુકાઈ ગયેલી પણ નદીના માર્ગ ને જળના અર્થે માર્ગ પોતે છે એ જળ મેળવે છે. પોતાની સિંહના આવા વચન થી સાંભળી રહ્યો તે બ્રાહ્મણ ગુરુ પાસે આવ્યો ને દીર્ઘકે વિનંતી કરવા લાગ્યો કે હે પ્રભુ આપની દેવતા ઉપકારી છો અમે વાર્ષિક દાન આપી આખા જગત દરિદ્ર રસ કર્યું પણ નિર્ભાગ્ય એવો હું કે અમને પ્રદેશ ગયો હતો રાસ પાકે કેમ કે કાગડાની સાજ પાકે તે હું પણ અસર ચૂકવા દઈ આપણા વાર્ષિક દાન નો લાભ ન મેળવી શક્યો ને જેવો હતો તેવો જ હતો જેવો જ દરિદ્ર રહ્યો છું. હે સ્વામી સુવર્ણ ધારાવતરે સતરંત્ર વર્ષા છતાં અભાગ્ય રૂપી સતરથી ઝંડાયેલા મારા ઉપર સુવર્ણ ધારાવના બિંદુ વળવા પડ્યા. હે પ્રભુ પંજાબ પરદેશમાં ભટકતા પણ મેં કઈ મેળવ્યું ના દક્ષિણ ધારાવી ફરી વળ્યો જેવો ગયો હતો તેવો પાછો આવ્યો. હવે કૃપાળુ પુણ્યહીન નિરાશ્રય અને કારણ કે જેને સમગ્ર પૃથ્વી ભરતું છે એવા અદભુત સમર્થ વાળા મેઘને કમળું ભરવા કરવો પડે માટે કૃપા દીધી અને કઈ પણ આપો. આપ તો સકળ પ્રાણીઓ પર કરુણ આવો છો માટે આપ માટે આશા લઈને આવેલા આ ગરીબ બ્રાહ્મણ પર કૃપા કરો. આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને પ્રાર્થ પ્રભુએ દેવનો અડધો ભાગ આપ્યો. વજ્ર અડધો ભાગ પોતા વાંચો પોતાને ખમવાનો પ્રતાપ કર્યો. અહીં કેટલાક વાંચો કહે છે કે આવા દાને પ્રભુએ પ્રયોજન વગર પણ વસ્ત્ર અડધો ભાગ જ આપ્યો અને અડધો ભાગ પાછો પોતાને ખભા પર સ્થાપન કર્યો કે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર માટે મૂર્છા તૂટ કહે છે. કોઈ કહે છે કે કાળના પ્રભાવથી શક્તિશાળી વર્ષ પણ ઉદાર ચિત્તથી ઉચિત ઉન્નતિ કરે એમ સૂચવ્યું. કેટલાક એ પ્રભુ વિક્રમ આવ્યા હતા તેના સંસ્કાર પ્રભુએ અર્ધવત લાગી અર્ધ વસ્ત્ર આપ્યો. આવી રીતે ભિન્ન ભિન્ન વચ્ચે બ્રાહ્મણ તો તે બહુમૂલ્ય વસ્ત્રનો અર્ધો ભાગ મળવાથી ખુશી લીધો અને પ્રભુને વંદન કરી સત્રે પોતાને ગામ લાવ્યો. ત્યારે બ્રાહ્મણે તે અર્ધ દેવ ઋષિઓ છેડા બંધાવા એક સાંધો કરનાર સાંધો કરનાર એ બતાવ્યું એ પછી પાસે કઈ વસ્ત્ર મેળ્યું તે આખો વૃત્તાંત કઈ સંભળાવ્યો. કોનારે જેથી આપણા બંને નું દરિદ્ર નષ્ટ થશે માટે હમણાં જ પાછો રૂપ આપે જા. પ્રભુ તો મહત્વ રહી અને કૃણાલ સાગર છે તે બીજો પણ અડધો ભાગ આપી દેશે. આ પ્રમાણે કૃણાલના વચન થી બ્રાહ્મણ ફરીથી પાછો પ્રભુ પાસે આવ્યો અને પરંતુ ભગવંતે સૌ વસ્ત્ર ધરવા માટે એક વર્ષ અને એક મહિનાથી કઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું અને સપાત્ર ધરણ સ્થાપવા માટે પાત્રો કર્યો ત્યારે સુધી ભગવાન પ્રતિબિંબ થયેલા જોઈને પુષ્પ નામનું સામુદ્રી જ્યોતિષ વિદ્યા જ્યોતિષ
કે અવાર અસલી કોઈ ચક્રવર્તી એકલા ચાલક જાય છે, માટે જેને તમે સેવા કરો જેથી મારો મહાન અભિવિદા જાય એમ તીજે પગલે પડેલા પગલા ને અનુસારે ચાલતો ચાલતો સત્વ ગૃહવાસી આવ્યો. પ્રભુ નિર્વેર જોઈ હતાશ થઈ ગયો. ત્યાં ઓ મોટો ઘણો દુઃખ વ્યક્તિ સામુદી સાથે મળ્યો. સામુદી સાથેના કથન મુજબ આવા દર્શન વાળો રાજા ગયા ચક્રવર્તી હોઈ શકે હું તો પ્રત્યક્ષ સાધુ જોઈ રહ્યો છું. આવા ઉત્તમોત્તમ દર્શન વાળો પણ સાધુ થઈને રસલું કરશું રાત્રે તો સામુદી સાધના પુસ્તક પાણી પણ બોલવું જોઈએ. આ મારે પુષ્પ સામુદ્રિક શાસ્ત્રને જૂઠું માત્ર વિચાર કરતા જોઈએ તેમાં વિજય અધિક નામનો આશીર્વાદે વળી સ્વામી ની કાયા પરસેવો મેળવે લોક રહે છે. સાસુ સાસુ સુગંધી છે રુધિર અને માંસ કાયરા દુજવા તપે છે. આ મહાત્મા આવા બાહ્ય અભ્યંતર અગ્રિત લક્ષણો ના ગણવા રેકોર્ડ સમર્થ છે. ઇત્યાદિ કે ઇન્દ્રે પુષ્પ સામુદ્રિક નો વર્ણન સમાધાન કર્યો ત્યારે ઇન્દ્રે પ્રભુ ને નતો તોરણ વગેરે આપે તેને સમુદ્રી સાળી કહીને પોતાને સાને ગયો. પણ પુષ્પ સામુદ્રિક દાદા કરતા અધિક લાભ મળે જોવાથી ખુશ થયો. બાપના જગ્યો ને પ્રભુએ પ્રત્યે તાને અન્ય સ્થળે યાદ કર્યો. શ્રવણ ભગવાન આવી દીક્ષા લીધા પછી 12 વર્ષથી અધિક કાળ સુધી હંમેશા કાયાની શુદ્ધતા લીધો ગુસાઈ છે. કાયા જેમણે એવા પરિપૂર્ણ સહન કરવાથી તે જ રીતે સૈવની મમતા જેમણે એવા જે પુત્રો થયા પુત્રો સહન થયા તમે ઘર સુંદરતા જે કહે છે એ પ્રમાણે એવો કરેલા અનુસર કરેલા કરેલા અનુરો એટલે દેવ દેવીઓ જાતક દેખાડવા દેવીઓને સ્ત્રીઓએ આલિંગન કરવા ભોગની પ્રાર્થના કરી એ અનુકૂળ સ્વર્ગો પ્રતિરૂપ એટલે દેવ મનુષ્ય વિગેરે ભય બતાવવા પ્રહારનો ઉત્તર દેવ મનુષ્ય અનુસીને સંબંધી આ પ્રકારે ઉત્પન્ન થયેલા અનુકૂળ પ્રતિ ઉત્તર પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા. ક્રોધ હેતુને ખમ્યા ચિંતા રહી અને કાય નિશ્ચિત રાખી સહન કર્યા. દેવ મનુષ્ય પ્રભુએ ક્ષમતા ભાવે સહન કર્યા. આ પ્રમાણે ધંધે તે આ પ્રમાણે ધંધે નાનો કોઈ વિશે 500 ગાળા ભરીને નદી ઉતરતો હતો. નદીમાં કીચડ ઘણો હતી. જોડાઈને એક પછી એક કરી 500 ગાડા કિચડ મોદી તેને એકલા બહાર કાઢ્યા. પરંતુ રહદ ઉપરાંત દૂર કરવાથી બળદા તૂટી ગયા. બળદ અશક્ત થઈ ગયો. બળદ અશક્ત જાણી ધનદેવ નજીક મળેલા વર્ધમાન નામના ગામ જઈને ગામના અગ્રેસરોને બોલાવીને એ બળદ બોલ્યો કે અને તેને માટે ઘાસ પાણી વગેરે પૈસા આપ્યા. ધનદેવ ચાલતો રહ્યો. બળદના વિવાહ માટે દ્રવ્ય ભરવા જતા ગામના અગ્રેસરોએ બળદની 60 માળ ન કરી તેની ભૂખ અને તરસથી પીડાડી બળદ અકાલ નિંદા કરી ભાઈ વેંતર જાતિમાં ફિર પાણી નામે યક્ષ થયો. તે યક્ષ નાંદી પોતાના પૂર્વનો સંબંધ જાણી વર્ધમાન ગામ ઉપર અતિશય ક્રોધ થયો. તેણે તે ગામમાં બરકી ફેલાવી ઘણા માણસો પાડી નાખ્યા. બરકીનો ઉપદ્રવ સતત ફેલાવાથી માણસો એટલા બધા મરવા લાગ્યા કે મરદાઓને બહારદાર મળે નહીં. તેથી ગામના લોકો મરદાઓને અંતિમ સંસ્કાર કર્યા વગર આ ગામ બહાર મૂકી દેવા લાગ્યા. આવી રીતે એમને એક એમને મરદા પડી રહેવાથી તે અસ્થિ એટલે હાડકાઓનો ઢગલો થઈ ગયો. તેથી ગામનું અસ્થિ ગ્રામ પ્રમાણે પ્રસિદ્ધ થયું. હવે જે કોઈ થોડા માણસ જીવતા હતા એ યક્ષની આરાધના કરી યક્ષે પ્રત્યક્ષ થઈ ગયું કે જે લોકોને પોતાનું મંદિર અને પોતાની મૂર્તિ અને બાકીના ઉપદ્રવની શાંતિ માટે ગામના લોકો મંદિર કરાવી તે મંદિરની અંદર સુનપાળી યક્ષની મૂર્તિ બેસાડી હંમેશા તે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. કોઈ માણસ શાંતિથી મંદિરમાં રહે તો તેને યક્ષ વાળી નાખતો. વાયુ પ્રભુ થોડા ગામથી વિહાર કરી યક્ષને પ્રતિબોધ કરવા માટે ઘણું તાતું બાદ સુનપાળી યક્ષના મંદિરમાં કર્યું. ભગવાન જાણીને વધારે તારે ગામના લોકોએ કહ્યું કે ભગવાન આ યક્ષ રાત્રિ પોતાની જીતમાં રહેનાર જોઈ નાખે છે માટે અન્ય સ્થળે વધારો. આ મારે લોકોએ વારવા જતા કરુણાનું પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે તે ચેતમાં રહેવાના લોકો આજે અનુમતિ માગીને ત્યાં જ રાખી રહ્યા.
અરે પ્રભુએ રાત્રે એકાદ રીતે પ્રભુને ચોપ વાળવા ઉદાવી સ્વામીને તમે વિધિના કેવો અટ્ટહાસ કર્યો પેલા જ્ઞાન પ્રભુ વિસ્તર રહ્યા હે પ્રભુની ચિંતા દેખી યક્ષ વધારે ગુસ્સો થયો તેની પ્રભુ તમે આપી સર્પ સાધના રૂપ નીકળવી પ્રભુને દુષ્સપ્ત કર્યા પરંતુ પ્રભુ જરા પણ ચોપ ન પામ્યા ત્યાર પછી યક્ષે પ્રભુની મસ્તક કાન અને નેત્ર દાન પીઠ વિગળ ના થઈ ગયા ભગવાન કરી ખબર પડશે તારું સ્થાન ફેંકી દેશે સાંભળી ફૂલ પાણી ભર્યો ચરણો પડી નહીં પહેલા અપરાધી ક્ષમા કરવા લાગ્યો અને પ્રભુને વધારે વધારે પૂજવા લાગ્યો પ્રભુ આગળ મધુર ગાવા લાગ્યો અને વિવિધ પ્રકારે નાચવા લાગ્યો યક્ષના મંદિરમાં ગાયન અને નાચ સાંભળી સાંભળવા ઉજા ગઈ યક્ષે મહાત્માઓને મારી નાખ્યા લાગે છે ખુશ થયેલો યક્ષ ગાય છે નાચે છે પ્રભુ આખી રાત્રિના ચાર પ્રભાવ કાંઈ પહોંચ્યા સમય સુધી અત્યંત વેદના ચાલુ કરી સર્વા નિદ્રા આવી ગઈ પ્રભુને દસ સ્વપ્ન જોઈને જાગ્યા સવારના ગામના લોકો આવ્યા હતા પ્રભુને વંદન કર્યા ઉત્પન્ન બોલ્યો કે ભગવાન આપણે રાત્રિના અંતે જે સ્વપ્ન દસ સ્વપ્ન જોયા છે તેનું ફળ આપ મહાજ્ઞાની હોવાથી જાણો છો તથા હે નાથ પહેલા સ્વપ્નમાં આપણી સેવા કરતું આપની સેવા કરતું વિચિત્ર કોઈ પક્ષી જોઉં તેથી આ દ્વાસ ચોથા સ્વપ્ને આપની તે બાબતો ગાયો સમજ સાધુ સાધી સાવર સાવી કરું પતુર્વી સગ આપણી સેવા કરશે પાંચમા સપને સમુદ્ર તર્યા આ ભ્રષ્ટા ગ્રહણ કરી દીધો છઠ્ઠા સપને આપણે ઉક્ત સમજો કે થોડા જ સમયમાં આપણે ગેવલદાર ઉત્પન્ન થશે સાતમા સપને આપણે આંતરડા વડે માનુષ ઉત્તર ભરવું નીકળી દીધો તેથી આપની કીર્તિ ઘણે ભુવન વહેલા જશે આઠમા સપને આપ મેળું પૂર્વ સાથે તેથી આપ સ્વામી દસમા સમનો આપે એ સુગંધી પુષ્પની બે વાળા જોઈ તેનો અર્થ હું જાણતો નથી ત્યારથી પ્રભુ કહ્યું દસમા સમય બે વાળા જોઈ તેનું સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ અને ધર્મ કહી પ્રભુનો મહિમા વધારવા માટે સિદ્ધાંત પ્રતિમા પ્રભુના લોકો આગળ ભૂત ભવિષ્ય એ ત્રણેય કાળની વાતો કરવા લાગ્યો તણું બંને બાજુ પકડી પ્રશ્ન કર્યો કે હા તણું વાંધી છેદા છે કે નહીં તેના મનમાં એવું તણું છેદવાનું કહેશે નહીં છેદું નહીં છેદવાનું કહેશે જીતી નાખે ત્યારે તેમની વાણી બહુ જુઠ્ઠી પડશે પ્રભુને ખોરાક ગામના ઉદ્યાન આવી ચિંતા જોઈ એને વિચાર્યું કે પ્રભુના મુખે નીકળેલી વાણી અસત્ય ન થાવ એમ વિચારીને તુરત જ વજ્ર વડે અચ્છી આંગળી નાખી નાખી તેથી કોઈ સિદ્ધાર્થ રહી કે પોતાની બાજુથી પાડવા સરકટ રજીને આવેલા છંદક ઉપર સિદ્ધાર્થ ઘણો ગુસ્સો થયો તેથી ગામ વચ્ચે હલકાઈ કરાવવા લોકોને ઉજાર કરી આ નિમિત્તે ચોર છે લોકોએ પૂછ્યું કે સ્વામી તેને શું અને કોનું શું કર્યું છે સિદ્ધાર્થ બોલ્યો કે તેણે વિરઘોષ નામના નોકરનો દસ પર પ્રમાણનો વાટકો
બાળકો જોઈને વીરભોજના ઘરની પાછળ પૂર્વ દિશામાં ફરી જાટ્યો છે. ઇન્દ્રનો ઘેટો ફાઈ ગયો છે. તે નિશાન એ છે કે એ વિટારા હડકા પોતાના ઘરની બોરડી નીચે દાટ્યા છે. ભલે આ પાપડે સંજોગ મળતી તો વાજે કહી શકાય એવું નથી. તેની સ્થિર આજે ગુસ્સો કહેશે. કુતુહલથી લોકોએ દૂરતા ઘેર જઈ પ્રચંડ અને પોતાની સ્થિતિ સાથે અણમવરા રહેતો કોઈ પણ માણસ પાસે નતું તારી પાસે આવીને સ્વામી આ તો વિશ્વ હોવાથી જયારે આપણા ગણતરો સુધી ત્યાં ગુજારો છો પણ કૃપાળું મારી તો અહીં જ આજીવિકા છે. માટે મેં ગુજરાત માફ કરો અને લોકો થતી લઘુતાથી બચાવો. એવું વિચાર્યું કે અહીં રહેવાથી આજે આપણે માટે આ જગત માટે આ જગતનું વધુ કરે છે. મારે અહીંથી વિહાર કરવો જ છે. એ વિચારે રૂપે વિહાર કર્યો. પૂરા કરે વિહાર કરી જવું ને તમે નથી ચાલ્યા. બાળકો ગુવાડે વળવા તેઓને કહ્યું કે સ્વામી આપ જે માર્ગે જાઓ છો તે માર્ગે શ્વેતાંબરી સીધો જાય છે. પણ રસ્તામાં સાધુ હતો. તે સાધુ તપસ્યાને કારણે ઘુસી વળવા માટે એક શિષ્ય ગયા હતા. રસ્તામાં ચાલતા ચાલતા તેના પછી નાનું ઝડકી આવી જવાથી ગુસ્સે ભરી ગઈ. સાધુ ક્રોધ કરી શિષ્ય ને મારવા દોડ્યા તો અટકાઈ જવાથી સ્વામી જ્યોતિષ ક્રિય થયો. તેથી જઈને આ આશ્રમ પાંચો તાપસ સ્વામી થયો. એ તાપસ પોતાના આશ્રમ પર ઘણો મોહ હતો. તેથી કોઈ માણસ આશ્રમ ના ઉગેલા વૃક્ષો ના ફળ વગેરે ગ્રહણ કરે તો તેના પર ક્રોધ કરી કુહાડી મારવા જતો. એ વખતે પોતાના આશ્રમ ના ફળો ગ્રહણ કરતા રાજકુમારો ને મારવા માટે હાથમાં કુહાડી પકડી દોડ્યો. એ કુવા પડી ગયો અને કુદરા તીવ્ર અધ્યક્ષ ભરીને તે જ આશ્રમ પોતાના પૂર્વ નામ વાળો દસ વિસ્તાર થયો. હવે પ્રભુ થી આશ્રમ આવીને ચૌસક જાને તિરુબા પ્રભુની ભોઈ તુરુમા ધુંધુરીનો કુરુદેવ ધુંધી સર્પ સૂર્યનામી દ્રષ્ટિ કરી પ્રભુ સર્વ દ્રષ્ટિ દ્વારા ફેંકવા લાગ્યો. એટલા પ્રભુને નિર્ચેચ જોઈ વધારે કોણ કરી તેવો સેવક છે. ત્યારે સૂર્યનામુ જોઈને એ વિશેષ દ્રષ્ટિ જ્વાળા ખોલવા માંડી. તો પણ જ્વાળા તો પ્રભુ પર ગંધારે આવી ગઈ. આવી રીતે ત્રણ વાર દ્રષ્ટિ જ્વાળા છોડવા જતા પ્રભુને એકાગ્ર ધ્યાને ઉભા જઈ પ્રભુનું અત્ય અલૌકિક પ્રભાવ દર જાણતો તે અજ્ઞાની તર વધારે કુશળ રહ્યો એ ગુરુ ટેકવા લાગ્યો. મારા તીવ્ર વિશે આક્રાંત થઈને આમણ પડશે તો હું સમજાઈ જઈશ. એવા ઈરાજી સ્થાન પર જશી નથી ને પાછો અટલ જતો હતો. પ્રભુના પગે તે જ સ્થાને જશો હતો ત્યાંથી તમે ઘેર પ્રસિદ્ધ થતું નહીં. માત્ર ત્યાંથી કાયના દૂધ જેવી બુદ્ધિની ધારાઓ ઘટતી હતી. તરફે વિચાર્યું કે હું જેના સામે દ્રષ્ટિ કરું તેના પણ તેને પણ વાળી રાખું બસો થી રાખું છું. આજે તો દંડ મારવા જતા સફેદ બુદ્ધિ નીકળ્યું. પછી મારા એક જ ઢંગથી તમે તો વરિષ્ઠ માણસ પણ ચક્કર ખાઈને પડી જઈ મળા વરણ ને ઘણ થાય આ તો ઘણા ડંખ મારવા જતા વ્યાકુળતા રહી તીરું પાસે આ પ્રમાણે વિષય ભાઈ તે અને પોતાના કરેલો ભયંકર અપરાધ ને પશ્ચાતાપાતો હતી ભગવાન ઘી ની સુગંધ દીધી.
અને પુષ્પની ઉષ્ટિને પોતાની સાથે ગયા. પ્રભુ નામોથી ઉષ્ટિ તેની વિહાર કરી રાત જોઈ રસો વધાર્યા. શાકાલ નિર્વહન કરવા માટે રાજનના નામના પાડામાં એક સાળી શાળામાં એક ભાગમાં એ સાળીને રજા લઈ પહેલું વાસ્તવ સમાન ગયા રહ્યા. અને મંત્રી નામે મંગ કહે છે કે ચિત્રકળા જાણના દિશાચર અને સુભદ્રા નામે સ્ત્રી હતી ત્યારે બંને ચિત્રપટ આગો રાખી બીજા ચલાવતા છતાં પડતા બધા ધરણ નામના ગામમાં આવ્યા. તે ગામમાં ઘણી ગાળો મળ્યા. કોઈ બ્રાહ્મણની ગોશાળામાં સુભદ્રાએ પુત્ર જન્મ આપ્યો. તે બાળક ગોશાળામાં જન્મ્યો હતો. તેના ગોશાળ લગ્ન પડ્યું. ગોશાળ અનુક્રમે યુવાનંદ આવ્યો અને વર્તો વર્તો રાજકીય નગરમાં જ્યાં પ્રભુ પ્રથમ ચાતુર્માસ રહ્યા હતા તે આવ્યો. પ્રભુને માસક નવમું પૂરું થયું ત્યારે તે માસક નવમને પાડે વિજય નામના સિદ્ધે ચૂર આદિ વિપુલ ભોજન વિવિધ કરીને પ્રભુને પાણું કરાવ્યું. તે વખતે આકાશમાં અવધાન અવધાનંદ એવું ઘોષણા પૂર્વક એવો વસુધા નગરે પાંચ દિવસ પ્રગટ કર્યા. એ હકીકત સાંભળી ઉઠાવી શકતા મુનિ કોઈ સામાન્ય નથી. કારણ કે તેમણે અન્ન આપનાર ના ઘરમાં પણ આવી સમજાઈ ગઈ. માટે હું તો આ ચિત્રનું કાપડ છોડી તેને આ પ્રભાવી મહાત્માનો શિષ્ય લાવું. કારણ કે આવા ગુરુ નિષ્ફળ નહીં જાય. તે ગોશાળો આમ ચિંતકો હતો તેવા પ્રભુ ગાણો મળીને સાચા તે શાળામાં આવી કાવસો કરી રહ્યા. ગોશાળો નહીં ભૂલો કે ભગવાન અત્યાર સુધી અજ્ઞાન દે હું આપને ભગવાનને જાણ્યો નહીં પણ અત્યાર આજે અને ખબર પડી કે આ મહાપ્રભાવી પ્રાર્થના છો. આજથી હું આપણે શિષ્ય નહીં આપણે સાથે જ રહી આ વિકલ્પ બાજુ કરું છો. હું તો બહુ જઈને રહ્યા ગોશાળો ભિક્ષા માંગીને પ્રાણવૃત્તિ કરે તો પોતાની પુત્રીની ભગવાન શિષ્ય રહ્યો. ભગવાને બીજા પાસે શું પાડું નંદ નામના છે ભગવાન આદિવને કરાયું. બીજા વાસણ પાડું હિન્દુ ભગવાન આદિને કરાયું. બધા વાસણ સ્વીકારે પ્રભુ કાર્ય સુધી ભણ્યા યાદ કરી કલાકના સન્નિવેશમાં બધાર્યા. ત્યાં પ્રભુને ચોથા વાસણ પાડો બહુ જ નામના બ્રાહ્મણે કૃપા બોલાવી કરાયું. તે વખતે તેઓએ પાંચ દિવસો પ્રગટ કર્યા. હવે જયારે પ્રભુ આપની રિક્ષા હવે તો છોડી દઈ ભૂખ લાગી છે માટે આ ખીર ખાઈને આગળ ચાલીએ. સિદ્ધાર્થ નંદ બોલ્યો કે જાણી ઉઠી છે બહાર કરીને કાલા નાના સંત બધાયા અને ત્યાં શૂન્ય ઘરમાં કાવસુ રહ્યા. તે ગામના જાગીરદાર નો શિયર નામનો યુવાન પુત્ર વિદ્યુપતિ નામની દાસી સાથે ખરીદા કરતા કરવા રાત્રે શૂન્ય ઘરમાં આવ્યો હતો. દાન અંધારો કોઈ જણાવતી તે દાસીને કીધા કરી હતી. તે જેને ગુસાળો હળવા લાગ્યો. પોતાનો અનાચાર છુપાઈને જોઈ હસતા પોતાનો ફોન કરી શિયરને મારવા લાગ્યો. ગુસાળો રાડો પડવા લાગ્યો અને શિયરને જોયો. ત્યાર પછી ગુસાળે ફોન કર્યો સ્વામી મને એકલાને જેને આટલો બધો માર માર્યો તથા આવે તેને કેમ માર્યો નહીં. પ્રભુના શરીરમાં શંકર બધા સિદ્ધાર્થ કહ્યું તારે કોઈની મસ્તી ન કરવી જોઈએ ગંભીરતા રાખવી જોઈએ. હવે કોઈની મસ્તી કરીશ નહીં તેને યાદ કરી પ્રભુ પાત્રા લગ્ન નહીં. કોઈ શૂન્ય ઘરમાં કાવસો જન રહ્યા ત્યાં પણ રાત્રિએ સ્કંદ નામના યુવકને કંદીલા નામની રાત્રિ રાતે પ્રતિક્રિયા કરતો જોઈ ગોશાળે હાંસી કરી તેથી તેને ત્યાં જ પ્રથમ જેમ જેમ ગમાડ્યો માર ખાધો.
चली गया के प्रभु कुमार सन्निवेश कर गया अने त्यां चंपक रमणीय नामना उद्यान मो पावसु चाले गया हवे श्री पांचता दुवा संतानियो श्री मुनिचंद्रना आचार्य पण शिशुओना परिवार सहित विजेता तीर्थ गामो कुकले नामना गुंबानी कुमार गया था गोशाला साधुओं ने जो पूछे तब कौन छो ये बजा कहें जिसमें दीजिए गोशाला अरे तमें क्या ने हमें हमारा धर्माचार्य क्या भरवा धर्माचार्य में तुम्हारा हूँ भेम संस्कार तो तफावत है ये साधु है तो मारू प्रभु ने जिन्हें से जानता था होता ये बुला के जीवो तू थे सिवा तारे घना चले पण हसे आवा आक्षेप वाला वस्तु सामने गोशाला ने तुरंत चढ़ो अने आ छाप आप्यो के जो मारा धर्म जंतर जे होय तो तेरा प्रभाव थी तमारो आश्रम बली जाओ ये साधु कहू अमे साथे रहता दे तारा वचन दे अमारो आश्रम वरण बनो दे प्रभु नु नाम सत्य लई तेरे पोते साप आपा जितला तेरे साधु नु आश्रम न बनो ते विको दे गोसाळो प्रभु पासे आवी तब रुतान निरंजन बोलो के स्वामी मैं आपका नाम दे साप आपा जता ते साधु ने कृपा से पण न बनो तेरे सु कारण सिद्धार्थ तो सिद्धार्थ रहू के अरे मूल यो तो पाकला दला शिष्य होते ये साधु के जन्म स्थान साप ने न बळे अरे रात्रि मुनिचंद सुरी दिन करने तुल्ला करता उपवास ने बाहर प्रतिमा धरी ने रहा था पेलो कुपरे कुंभा मदिरा पासे मोटो मोटो त्यारो એટલે મદિરા ના કે આપો આચાર્ય મહારાજ ઓળખ્યા નહીં એટલે જાણ્યું કે આ તો કોઈ ચોર ઉભો છે તેથી તે કુંભારે આચાર્ય મહારાજ ને ગળે પકડી શ્વાસ વગેરા તે લીધા તેના તે સુખ જાનથી તેને થયા નહીં અને તે દેવતા વિધાન સંકળતા તેમને તે વખતે અધિક આનંદ ઉત્પન્ન થયો અને કાળરૂપ પામી દેવલોક પર ગયા તેઓ જ મુનિ રાજના મહિમા માંથી પ્રકાશ કર્યો તે જ ગુસલ રહ્યો એ સાધુ લોકોને મેળવ્યો છે સિદ્ધાર્થ તે અસત્ય નિવેદન કરી ત્યારે ગુસાળો ત્યાં જઈ સુઈ રહ્યા તે સાધુ ને નિષ્કાર પાછો આવ્યો એને યાદ કરી પ્રભુ ચૌરા નામના ગામો આવ્યા ગોસાળો પણ તાતે તે પ્રભુ તેને ચોરાળા ને રાજ્ય ની ખુશી બાતમી રહેનારા ચાસુ જાણી એમને ગોસવાનો રેવો નાખવા લાગ્યા પેલા ગોસાળા રેવો નાખ્યો પ્રભુ હજુ રેવો નાખવા જતા દેવામત તે ઉત્પલ મિત્રિયાની સોમા જયંતી નામની બે બહેનો જે સૈય પાડવાની અસમર્થ હતી પાછળથી સંધ્યા થઈ હતી તેમણે ભૂગળી લીધે હતા ઓળખીને પૂછવાનું કહ્યું કે કોઈ કહ્યું કહ્યું અરે મૂર્ખો તમે શું મળવા ઈચ્છો છો તમે શું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર એ મારી પ્રભુને કેમ જાણતા નથી કોટવાળો આવા વચનો સાંભળી ભય પામી ગુરુને પ્રભુને મૂકી દીધા તો પોતાના અપરાધી ક્ષમા કમાવા લાગ્યા ત્યાર પછી તેઓ પોતાના હૃદય પર પ્રભુને શિષ્ય આણી થોડી ઉઠ્યો અને યાદ કરી પ્રભુ પુરુષે તમારા ગીરમાં બદલ્યા પ્રભુએ ચોમાસી તક પડે કે ચોમા ચોથું ચિતાવતું બાદ નિર્ગમન કરી પુરુષ જનપાલની બહાર ભાડું કર્યું ફરી યાદ કરી ભાવી પ્રભુ કાયંકલ નાના તમે હો ગયા તેની વ્યાજ કરીને પ્રભુને સાવધી નગરી વધાર્યા અને નગરીની બહાર પાવસુ ધારે રહ્યા ભોજનના સમય ભિક્ષા મળી જતા કુશાળે રોડી કે સ્વામી આજે મને કેવો આહાર મળશે સિદ્ધાર્થ કહ્યું આજે તો તું મનુષ્યનું માંસ ખાઈ ગોસાળા વિચાર કર્યો કે જ્યાં માંસથી ગંધપણ ના આવે એવા તેને ભિક્ષા લઈ આ પ્રમાણે નિશ્ચય કરી સાવધાન થઈ વૈશ્યના ઘેર ભિક્ષા માટે બોલવા લાગ્યો હવે તે નગરીમાં કેટલું તો નામે વૈશ્ય હતો એ શિવદ્રા નામે શ્રીમતી શ્રીભદ્રાને વૈરાજ બાળક દૂર કરતા તેથી તેણે તીર્થસ્થાનના પ્રવૃત્તિયાને આ દૂર નિવારવાનો ઉપાય પૂછ્યો તીર્થ કહ્યું કે જ્યારે તને મળે સંતા જન્મે ત્યારે મળેલા બાળકનું માન ઉત્પાદ સાથે મેળવી દઈ તો ઝુકુર આપીએ તેમ કરીને મીઠા બાળક બને હવે તે શ્રીભદ્રા તે જ દિવસે ભરેલું બાળક અંદરનું તેથી તેણીએ પહેલા બાળકનું માસ દુપાક સાથે મેળવી તૈયાર રાખ્યો હતો ગોસાળો પડતો પડતો ત્યાં આવ્યો આ જેવી ઉભેલી તેને ઉત્તર ઉપાધિ દુર્પાક ગોસાળાને આપ્યો અને આ સાધુને માસથી ખબર પડતા સાપ આપશે તો ગરબાઈ રાખશે એવા પછી તેને ગોસાળો થોડું ઘર પોતાનું ઘરનું વાનું ફેરવી નાખ્યો ગોસાળો એ દુર્પાકની શુદ્ધ જાળી ખાઈ ગયો અને પ્રભુ પાસે આવી સુધા નિવેદન કર્યું પણ સિદ્ધાર્થે એ દુર્પાક સંબંધી મૂળ વાત તે જણાવી ત્યારે ગોસાળાએ નિર્ણય કરવા પ્રભુ હરિદ્રનાથ
અગ્નિ ધીરે ધીરે રૂપમાં આવ્યો છતાં કર્મ રૂપ ઇંધન ને બાળવા માટે જ્ઞાન રૂપ અગ્નિ અગ્નિ ને પણ માનતા હતા પ્રભુ જરા પણ ખસ્યા નહીં. તેથી પ્રભુ જે અગ્નિ થી પ્રભુ ના પગ દાજ્યા ઘુસાડો તો અગ્નિ દેખી નાસી ગયો અને અગ્નિ ઉલવાઈ ગયા. પછી રૂપમાં આવ્યો ત્યારે વ્યાજ કહી પ્રભુ નંગલા નામના ગામે આવ્યા એવા સુધી મંદિર માં પ્રતિમા ધરી રહ્યા ત્યાં પહોંચી ગઈ ઘુસાડો ને આપતા આપતા અધિકારો કરી ગામના બાળકોને ઇબરાવા લાગ્યો. તે જોઈ ભયભીત બની નાશ ભાગ કરતા બાળકોના પિતા વગેરે આવ્યા પ્રસાદ વગેરે તિરસ્કારના શબ્દો કઈ ભૂલી મૂક્યો. ત્યારે વિહાર કઈ પ્રભુ આવટ ગામ વધાર્યા અને જે બળદેવ ના નદીમાં પ્રતિમા જઈ રહ્યા ત્યાં પણ ગોસાળો બાળકોને બિવડાવવા મુખના વિકાર કરવા લાગ્યો કે અલૌકિક મહાત્મા જાણી પોતાના અપરાધ કમાવતા પ્રભુને પ્રભુના ચરણે પડ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ મોટો રાતના સમય ગયા ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન થતું દેખી ભોજન તૈયાર થયું. કેટલી વાર તે તપાસતા ગોટાળો સારું મારે તપાઈને નીચો વળી વારંવાર જોવા લાગ્યો. તે ગામોની ચોરની ઘણી હેરાન કરી હતી. ત્યાંથી તપાઈને વારંવાર જોતા ગોળ જાણી પકડી માર્યું મારા જવાનું હોય તો આ માંડવું ભળી જાઓ નામ આપેલા કામોવાળી તમારા ભક્ત વેતુલથી વાંડલો માંડવો ભાઈ નાખ્યો. તેથી પ્રભુ કાલમુકા નામના હરિશું બધાર્યા ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ પર્વતના રક્ષક તરીકે અધિકારી હતા. કાલહસ્તીએ બહુધારી પ્રભુને જોડાણી પકડ્યા અને પોતાનો ભાઈ મેઘને સોંપ્યા. મેઘના સિદ્ધાર્થ રાજાનો નોકર હતો તેને પ્રભુને ઓળખ્યા અને પોતાના ભાઈની કયો અપરાધ કમાવી પ્રભુને તથા ગોટાળાને છોડી પ્રભુ લખી જાણી તલવાર ઉગાવી પ્રભુને હળવા ધોર્યા. તે વખતે જાણી વજ્ર વડે મારી નાખ્યા. તેને વિહાર કરી તો વધિકાર વધાર્યા કે વાંચી વાંધો રહ્યા તમારી તપ પડે તમારી તપ નું પાડો તો તમારી તપ નું પાડો લગન ની બહાર કરીને તમારો ગરવે સંભાલ નામના ઘરે ગયા. કે પાટલા ગુરુના સંતાન્ય નંદીસેન નામના બહુ ઉત્તરાચાર્ય ઘણા શિષ્ય ગુરુરાજી આવ્યા હતા. ગોશાળા જે મૃત્યુ દીકરીના શિષ્યને સંસ્કાર કર્યો હતો તેઓ આ નંદીસેન આચાર્ય શ્રી મંદિર વિચાર કર્યો. તે કહ્યું રાત્રિએ નંદીસેન ફરી ઉપાધાની બહાર અવસર દેવતી રહ્યા. તે વખતે ચોકી કરવાની નીકળેલા તે ગામના પુરવાના પુત્રી ચોરની પરિસ્થિતિ તે આચાર્યને વાલાથી હણ્યા છતાં તે ઉદ્યોગદારી શરીર થયા નહીં. અધિકારીઓ આ સિદ્ધાર્થ રાજાના પુત્ર પકડવાથી તમે કેવો અનર્થ ભોગવવા પડશે એ ખબર નથી. આ માટે તમે જલ્દી શરૂ મૂકો આ વચન સાંભળી ભયું જેના તેઓ ગોસાળા જય પ્રભુ નદી વિશાળી નગરી તરફ ચાલ્યા. ચાલતા ચાલતા બે રસ્તા આવ્યા ત્યારે ગોસાળા જોકે સ્વામી લોકો માર મારે છે તથા આપણો મૌન થઈ કોઈને વાર્તા નથી માટી આપણી સાથે લઈ આવું એમ કે ગોસાળાથી છૂટો પડી બીજા ભાગે ચાલ્યો અને બહુ વિશાળીને ભાગે ચાલ્યા. ગોસાળાને માર્ગમાં 500 કોણ મળ્યા તે મામો મામો કહીને વાળા ભરતી ગોસાળાના ગવા ઉપર બેસીને એવો તો કહેલો કે શ્વાસ વાંચવા કર્યો ત્યારે છોડ્યા. આ રીતે ગોસાળો ચિંતે બીજા ધોરણ આ કરતા તો સ્વામી સાથે લેવું શકશે એમ વિચારી પ્રભુની શોભા પ્રભુની શોધ કરવા લાગ્યો. પ્રભુ વિચારતા પહોંચ્યા ત્યાં
જુહાની શાળામાં ખાલી જગી લોકોની આજ્ઞા લઈ લોકો દીવા લઈ રહ્યા હતા તે શાળાનો સ્વામી લુહાર છ મહિના યોગી જીરાઈ રહેલો સારી થયો હતો કદી તે જે લુડુ પકડ ગળવાના હથિયાર લઈ પોતાની શાળામાં આવ્યો કે પ્રભુને જોઈ અશોકનો જાણી જાણી ગણ વડે તમને અણા ત્યાં ગયો એ પ્રસંગે અવધિનાથ વડે ઇન્દ્રે જાણી તુરંત આવી તેજ ગણ વડે લુહારને લુહારને મારી નાખ્યો વિજયવતી તે વેત્રી પ્રભુને દેખી ગુરુનું ઘેર સંભાળી ધેરનો બચલો લેવા તાપથી મૃત્યુ કર્યો અને જટામાં હિમ જેવું ઠંડુ પાણી ભરી તે પ્રભુના શરીર ઉપર છાંટવા લાગી અને તે દરવડે પ્રભુએ એવો તો એવો સિદ્ધોત્તર કર્યો કે જે બીજો માણસ હોય તો ઠંડી થઈ જાય આવી રીતે આખી રાત્રિ દુઃખ કરવા છતાં પ્રભુની નિશ્ચલ દેખી તે શાંત થઈ ઘેર છોડી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો ઉત્સર્ગને સંભાવી સંપૂર્ણ થતા અને સજ્ઞા કપડે વિષુ દેવા પ્રભુને રોકાવલી હરિદાસ ઉત્પન્ન થયો ત્યારે વિહાર કરી પ્રભુ પત્રિકાપુરી આવ્યા તો મારી કપડે તેના વિવિધ પ્રકારના વિવિધ વડે આત્માની ભાવના ચતુર્થ મહત્વ રહ્યા ત્યારે ગોસાળો પ્રભુને શોધવા ફરી ફરીને વાંચો છ મહિને આવીને મેળ્યો એ પ્રભુએ ચોમાસા ચતુર્થ પાડું સગરીની બહાર કરી ઉત્તમ દેવા ભગત દેશમાં ઉત્સર્ગ રહી પણ વિસરવા લાગ્યા ભગત દેશમાં આઠ માસ ઉત્સર્ગ રહી વિશેષ ભ્રમણ હોવાનું આવી શ્રી મહાવીર મહાવીર આનંદિકા નગરી બધા ચતુર્થ વધાર્યા તે ચોમાસી કપડે ચાતુ ચાતુમાં પૂર્ણ કરી એ નગરીની બહાર પાડું કર્યું કમાવી પ્રભુનો વિવાહ કર્યો અને વિહાર કરી તો લોહાલગર ગામ પધાર્યા ત્યાં રાજ્ય કરતા ચિત્રસુ રાજાના અમલદારોએ અહંકારી પ્રભુને તથા ગોસાળાને આ નગરી ચાતુ જાણી અગ્રી રાજા પાસે લઈ ગયા ત્યાં પ્રથમથી આવેલો ઉત્પલ નિમિત્તો પ્રભુને ઓળખી તુરંત ઉભો રહી ગયો અને પ્રભુને શક્તિ પૂર્વક અંદર કે રાજાને કહ્યું રાજા આ જા જાતુ નથી પણ સિદ્ધાર્થ રાજાનો પુત્ર વિશ્વાસ આવી છે રાજા જાતિ સાંભળી તુરંત પ્રભુને તો ગોસાળા મુક્ત કર્યા અને પોતાના અપરાધને કમાવી વર્ણન કર્યું તરી વિહાર કર્યો પ્રભુ પુરી તાલ નામના નગરે ગયા તે સકટપુર નામના ઉદ્યાનમાં શ્રી બદ્રીનાથનું મંદિર હતું તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કોઈ પ્રદેશમાં પ્રભુના પ્રભુની પ્રતિમા આવી રહ્યા આ સામોથી નગરનો પ્રભુ નામનો શ્રાવક બદ્રીનાથ પ્રભુની પ્રતિમા પૂજા કરવા માટે નગરમાંથી સકટપુર ઉદ્યાન તરફ જતો હતો તે વખતે ઈશાનેન્દ્રજી મહાવીર ત્યાર પછી શ્રાવક ઉદ્યાનમાં જઈ ગુરુની પૂજા કરી પોતાને ઘેર ગયો ઇન્દ્ર પણ આ પોતાનો સ્થાન ગયો ત્યારે યાદ કરી પ્રભુ અનુક્રમે નાગ નામના પ્રભુએ આટલું કર્યો નગરની વાત કર્યો
એવું વિચાર્યું કે મારે હજુ પણ ઘણા કર્મ નિર્જવાના છે, તેથી ઘણા કર્મો સહ કરવા માટે ભૂમિનો વિચાર જરૂર છે. આ અને ઘણા ઉત્સર્ગ વજ્રભૂમિ થશે એ વિચારી રોજ યાદ કરી વજ્રભૂમિ ગયા તે દેશમાં પરમ પરમ લાભ ભરવા આવી જેવા કૃપ મળે છે. પ્રભુને ઘણા ઉત્સર્ગ ભર્યા પરંતુ આ ઉત્સર્ગોથી પ્રભુનો કર્મનો ધ્વંસ થાય છે એ વિચારી પ્રભુજી મૃત્યુને બંધુથી પણ અધિક માનતા પ્રભુજી ભૂમિમાં નવું ચતુર્માસ તમારી તમને દૂર કર્યું. એ ઉપરાંત બીજા બે મહિમા ત્યાં વિચર્યા તમારો નિયસ્થાન ન મળવાથી પ્રભુ નવું ચાતુર્માસ અનિયસ કર્યું. ફરી વ્યાજ પ્રભુ સિદ્ધાર્થપુરે આવ્યા ત્યાં કુંભ કુર્મ ગામ પર શાળાએ કરેલો છોડવો જોઈ. પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ છોડવો ફલશે કે નહીં? પ્રભુ કે ફલશે, આ છોડવાની સાત ફૂલ લાગ્યા છે એ સાત ફૂલ એનું વર્ગે સાત છોડવામાં સિંહમાં સાત ફલ થશે. આ પ્રમાણે પ્રભુ કોઈ વચ્ચે જુદું પાડવા ઘોષાળાને છોડવાની ફૂલમાંથી ઉકેલી દઈ તમે ફેંકી દીધો તે વખતે રજી પડેલા વ્યંતર હોય પ્રભુની આવાની અસ્વસ્થ ન થાવ એવું ધારીને તે વૃષ્ટિ કરી. સમય બંને હાથ ઊંચા કરી રસી કરી ચટ્ટા જુદી મૂકી હતો અને સૂર્યનું સખત તાપ ને લીધે તેની જતા બધી જમીન પર ખરી પડતી ઉકાઓ હોય તેવી જુઓને વીણી વીણીને એ તાપસ મારો કરતો હતો. આમ દૂર સહ અનુષ્ઠાન કરેલા તે તાપસની તાપો ઘણી દૂર દેખાય તેથી ઉતાળા તે તાપસની ઉકા થઈ જાત એ પ્રમાણે તે વારંવાર ઉપયોગ કરવા લાગ્યો. તેથી તાપસી ભોજનમાં થઈ ઉતાળો થઈ તાપસી ઉતાળો ભસ્મીભૂત થઈ જાત. પણ બરોડા ભાગા પ્રભુએ પૂરા શીતલ રસ્યા મૂકી તેની જે નળવળી અગ્નિ અગ્નિની જેમ તે જો રસ્યા સમી ગઈ. આવી રીતે પ્રભુએ ગુસાને બચાવી દીધો. પ્રભુએ અલૌકિક શક્તિ જોઈ રસ્યા એમ પામ્યો. ભગવાન મેં આપનો આવો પ્રભાવ જાણ્યો નહીં માટે મારા વિપરીત લાભ આચરણ એવા કરો. આ ભગવાને કહી બિરામણ ગયા પછી ગુસાએ પ્રભુજી કે ભગવાન આ જુદી સ્થિતિ પ્રગટ થાય. સર્પણે દૂધ પીવડાવવા સમાન ગોશાળાને જુદી વિકડાવવામાં ભવિષ્યમાં અદરનું કારણ થશે તેમ જાણવા છતાં પ્રભુએ ભાવિ ભાવ અવશ્ય થવાનું વિચારી એ ગોશાળાને ત્રીજો રસ્તાની વિધિ શીખવાડી કે આ પ્રમાણે જે મનુષ્ય સૂર્યનો આ તાપના પૂર્વક હંમેશા શટ કરે અને એક મોટી અડગના બાકડા થતા અંજલિ માત્ર ગરમ પાણી છતું વાણું કરે તે મનુષ્યને સહમાત્મા અંતે ત્રીજું રસ્તાની નજીક પ્રાપ્ત થાય છે. ત્યારે વ્યાજ કરી પ્રભુ માતા સિદ્ધાર્થો જતા હતા માર્ગ મોકલા કલના ભગવાન સુધી આવ્યો ત્યારે સ્વામી બરાબર સાત કલ નીકળ્યા. તે જ ગુસાએ પોતાની બધી એવો મત બાંધો કે તે પ્રાણીઓ જે શરીર મળે છે તે જ પ્રાણીઓ તે શરીર બાજુ તે જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે બધું સ્વીકાર કરતા જે જવાનું થાય છે એ પ્રમાણે આગળ સ્વીકારેલા નિર્દિવાદી શરીરને ગાઢ કર્યો. ત્યાંથી ગોસાળો ત્રીજો રશિયા સાધવા માટે ચોરી છૂટો પડી સાવજી નગરી ગયો. ત્યાં તેને એક ઉભાથી શાળામાં રહી રમણી કર્યા બીજીથી છ પાંચ ભજન તપ કરી ત્રીજો રશિયા સિદ્ધ કરી. એ વખતે શ્રી પાર્શ્વના ગુણા છ સાધુઓ કે જેઓ સંયમ ન પાડી શકવાથી દૂર થયા હતા અષ્ટાંગના જ્ઞાનમાં વર્ણિત હતા તેઓ ગુસાળાને મળ્યા. તેમની પાસેથી ગુસાળો અષ્ટાંગ નિર્ણયો આવી રીતે ત્રીજો લગ્ન અષ્ટાંગનું જ્ઞાન મળવાથી કરવર થતો ગુસાળો હું થયો ગ્રંથ એ પ્રમાણે પોતાની પ્રસિદ્ધ કરતો ઉચ્ચ ઉચ્ચાર લાગ્યો. સિદ્ધાર્થ પૂરથી યાદ કરતા પ્રભુ વૈશાહી રવિ પધાર્યા. સિદ્ધાર્થ રાજાના મિત્ર સંત નામના ગણરાજે પ્રભુ ભક્તિપૂર્વક વંદન કર્યું. પ્રભુ વાણિજ્ય ગામના નામના ગામે આવી બહારના કોઈ પ્રદેશમાં પ્રતિભા થઈ ગયા તે ગામનો આનંદ નામનો સાવર રહેતો હતો તે હવે હંમેશા સંકટ હતો અને જુદા આકાર રહેતો હતો સાવરની ઉત્કૃષ્ટ ક્રિયા કરતા તપસ્વી આનંદને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પ્રભુ પાસે આવી ભદ્રદેવ બોલ્યો કે પ્રભુ આપણે ધન્ય છે કે આવા ઘોર ઉત્સર્ગ કરવા છતાં આપ બ્રહ્માનું સ્મરણ કર્યા. હે નાથ હવે આપને પૂરા સમયનું જોરદાર ઉત્પન્ન થશે. ઇત્યાદિ પ્રભુની સ્તુતિ કરી આનંદ શ્રાવક પોતાના ઘેર ગયો. પ્રભુને યાદ કરી સાવજ નગરી વધાર્યા. ત્યાં દસમું ચાતુર્માસ પ્રભુ સ્વરૂપ કર્યું.
चातुर्वास पूर्ण कदा प्रभु नगरी की बाहर पारणों करी भीतरता अरु कने घड़ा लेच लोकनी भरपूर श्री जरूर गया के बिदा नामना गांव की बाहर उलास नामना जिते हो प्रभु अठम तक स्वीकारी प्रवेश करो ने कहा कि जाति मंदिर दे रहा था अबे आ वक्त सफेद पोताना अधिक गांधी प्रभु ने ध्यान मंदिर जोई पूरा ध्यान मंदिर जय प्रभु ने वंदन करो और इंद्र प्रभु ना तेरे गुण की प्रशंसा करता पोता ने श्री जो समरेला देव समस्त लोग रहे जो श्री प्रभु अत्यारे केवा ध्यान मंदिर दे रहे थे वहा केवा दीप बड़ी अलग विचित्र वादे इतना तेमला ध्यान मंदिर चित्त में चलायमान करवा कदा त्रण जगत ना प्राणी रक्षा थाय तो पण अर्थ न दे आवा इंद्र ना वचन सामने ते तो बैठेला इंद्र नो सामानिक रंग संगम नाम नो दे प्रभु नो प्रशंसा दौन ने सकवाती प्रभु ने चलावी अगर मतलब बोलो के देवेंद्र आवा भोर पड़ना विचारों को देते वा करवा हुई एक साधु ने देवो करता वो उत्सव जनावी देवो ने अवगंडा करवी आपने न तो गई हे सुरेंद्र जो मेरु पड़ते पड़े के देव पाड़ी देव लेकिन वा खबर नहीं जो समुद्र नु पान अंदर तंग समुद्र नु पान अजली ना पानी जे पान के राज कार्य करने के बाद प्रतिवाद ने जो आगे बुद्धि ने पान छत्र ने जेम एक गुजाती थोड़े लाखा प्रतिवाद ने लिया अधु पड़ा के देवो आगर बड़े मनुष्य मात्र साधु कौन थे वो पोते जमते जाओ ने चल बार मो सारवारो श्रवण के दो ये वक्त इंद्र इतना को जो अत्यारे संगम ने हुकम करी जब तो 28 तो दुर्गति जान से कि जिसको तो मारकर जाहिर कर पड़ेगी बड़ी आवो उल्टो बार घना देवो ना मनो सके नहीं अरे अत्यारे दूसरे जगह उठाओ की नहीं हे पिता ही समय ने मार आपे इंद्र मौन रहो हे प्रभु ने श्रवण करवा इंद्र समक्ष प्रतिज्ञा करीने क्रोध की धोने रूपी संग्राम दूराता सभा में उठी ध्यान में तेरा प्रभु ने पास आयो प्रभु ने शांत मुद्रा देखता देता ये पापी देव शांति ना बते अधिक दृष्टि पावे अरे देव तत्काल धूल उठी करे ये धूल ने प्रभु ने बड़ा कपूर करी रहा ताकि देव ने नासिका ओवर नाक का लेके देना दारू का पुलिस जा के प्रभु ने दासो पास पर जिंदाई हो तथा प्रभु जय बदनाम ने कार्य ढूंढने दूर कटने ये दुखते वज्र जेवा कठोर रुकवाली गिरी उत्पन्न करी एक गिरी रुकना तेरे बिंदी अस्त्र होते तो ही रुक लेते हैं एक बार बिंदी बाजू आज वाला बाजू आज पास बिगड़ी आपको तेरे चालीस रुपए ना क्यों आप हमारे गिरियों ने उत्तर करवा देता जब जवाब साहब रुक जाता सेना जा रही हंगम देवी प्रचंड और डांस ही खुल गया देवना प्रभा के भूमिना जन्मों से जायदा दूध जेव सफेद उदित कर जवा लागियो सदा जा रहे देव जी पर प्रभु शुभ लगाया पहले चित्र मुकवाले केवल उसको भी केवल भूमिना शरीर ने ये तो सज्जन टोटी ने जिसवा लागे कि आपको शरीर केवल वह दिखावा लागियो केवल जी में प्रभु शुभ लगाया चाहे थे मेन जी इंची कुलिया रहे काला अपनी समान या देवा जवाब इच्छियो पूछना कांटा होती प्रभु ने भजन विवाह आ गया देवरी पर व्याकुल जाने जा रहे कहते हैं नौ लिया विकुल व्या किसी के बाद सब तो करता थे थोड़ी थोड़ी नहीं गुरु जानो बड़े भगवान का भाई बहुत थोड़ी थोड़ी नवा का घोड़ा दस कर बदल गया क्यों दिन पर प्रभु जलावा न तथा तेरा देखी तेने भयंकर प्रभु विकुल व्या ते सरपो ही ते भावी परमात्मा ने भक्ति माता जी दे आ गया ते बनाओ काटी जाए देवी दूर थोड़ी दूर पर बनाओ ना बड़ा दौड़ा गया तथा नादो भागी जाए इतना पर भी दुखा लग गया जाए प्रभु जी जय भगवान का जी दुर्गा गणेश जी सरपो दुर्गा जी जय पड़ती रहा था पड़ी लटकी रहा जाए देवी उन्द्र उत्तर गया देव ना करे राती भूना अंग्रेज करवा लग गया यदि ऊपर मूत्र पहले नलों पर साठ आवा लग गया उन्द्रो जी में दूर सोने वाले देवी अधिक रोज करे मधुर राती कोया आदि भूना करे तुम पकड़ी आकाश में उतारी दस रोज दस जिले ले दांत बड़े आहा कहा करवा लग गया भले भक्ति के चढ़ा लग गया केवटे आदि पर प्रभु ने तुम भगवान जगत तारी देवी हाथ भी पर भी आदि प्रभु ने कृष्ण जाति घना प्रहार करया अरे प्रभु ने शरीर ना भक्ति कटे राख्यो जारे हाथ नहीं पर प्रभु जी सोना जारे अधव देवी भयंकर पिशाच विकुलो ये पिशाच जगिनो बाला विकल का विकल विकला बदला पुता ना मुखरे पानी लागतो तलवार पकड़ी प्रभु तुम दौड़े वालो अरे अट्टा निकली कर गोल गोल करवा लागो प्रभु प्रभु जरावर सोमन पावला देगी ते निर्णय संगम देवी बागो चलो बाग मच्छर जीवा लाडो दी ने त्रिशूल जीवा कृष्ण नौ दिन रुना ते निर्णय लागो सदा प्रभु ने ज्ञान मो हरे जाने की जोई नहीं ते देवी प्रभु ना माता पिता सीता दादा इसा मजनो नियुक्त करो एक गोड़ा साथ गोड़ा विलाप करवा लागे ते प्रभु हे पुत्र ते आवी दुष्कर दिशा सामने दे हमें गोड़ा दुखी दिखे जाए दे हम जड़िए दे अरे दादा ते भटकता है वा हमारे तो सुमान तो नार का हे प्रभु तू आयो
હે પુત્ર તું ડાયો છતા અત્યારે સાવ મૃત્યુ કેમ થતો નથી આવા ઘોડા વિડા બોલીને દાદી બોલવું મારા મન વિકલ સંક્ષિપ્ત થયું નહીં તારે તેને દેવે એ સાવડી ઉપરવી એ સાવડીના વાત માનતો એ રઘુના ભગવતથી અગ્નિ સળગાવી વાત આવવા લાગ્યા એ રઘુ વાસણ મૂકીને અગ્નિ એટલો બધો સળગાવી દો કે રઘુના પગ નીચે પર પગ નીચે પણ બળવા લાગ્યા છતાં એકાવે દરેલા પ્રભુ તો ન પામ્યા તારી નિજય દેવી એ ખંડાલ ઉકલ્યો તે ખંડાલે પ્રભુની લોકમાં એ કાનમાં એ ભુજામાં પ્રચંડ પવન કંપાવા તે પવને પ્રભુને ઉપાડી પાડીને નીચે ચડ્યા એવા ઉગ્ર પવન થી પણ પ્રભુ ચરિત્ર વિચિત્ર માટે તેના પ્રાણનો નાશ કરવાથી ધ્યાન રાખતો હતો એની તારી બીજો ઉપાય નદી એમ સાઈ તેને ઘરની છે નીચે હજાર ભાર જેટલા વજન વાળું એક કાળચક્ર કર્યો તે કાળચક્રને ઉપાડીને સંગમ દેવે જોરથી ભોગના તરીકે પડ્યો તે કાળચક્ર મેરુપ્રદના બધું જીવન પડ્યું હોય તો તેના જુદી વ્રતને રાખે એવું તે કાળચક્ર ભોગના તરીકે પર પડવા હતી પ્રભુ નિશ્ચળ સુધી ઘરું નથી ગયા અને છતાં પ્રભુ તો નિશ્ચળ રીતે ધ્યાનમાં જ વગેરે રહ્યા પોતાની ધારણા પાંડવ રાજે જન્મ નિર્ધારે આ મોટા પર્વત છે દુર્યા કરી દઈ નાખનાર કાળ ચક્ર પણ કઈ કરી શક્યું નહીં તેથી જણાય છે કે આ મુનિને સંસારી કઈ કરી શકે આવા બધી સમજી આ મુનિ કઈ થવાને બદલે ઉલટા વધારે વધારે જટ થતા જાય છે માટે હવે તો અગ્નિ પૂરું કરવા કરી જાતિ ભક્ત કરી રાખવું એમ જાય કે રાત્રિ હોવા છતાં ઉભા ચૂક્યું નહીં પ્રભુ તો પોતાના જ્ઞાન વડે રાતે જાણે છે પ્રભુને હજુ પણ વિસ્તરે અને વિમાન બેસે પ્રભુને રોબાવા ભલો કે મહારથી હું આપનું આવું ઉગ્રતપ અને સતત દેખી શત્રુ દેવું છું માટે આપણે જે જોઈએ માગી લો કહો તો આપને કયો લઈ જાઓ કહો તો આપને મૂકવો લઈ જાઓ આવી રીતે મીઠા મીઠા શબ્દો વડે સંગમદેવ ઘણા પ્રકારે પ્રભુને લોભાવ્યા નિલોભી પ્રભુ ધ્યાનથી ચલિત ના થયા ત્યારે તેણે તત્કાલ કાલ કામદેવની સેના જેવી દેવાંગ વિકુલી દેવાંગ લાવો હા ભાવવાથી ઘણા અનુકૂળ તો કરવા લાગી એના પ્રભુ જેને શોભ નવામતા ધ્યાન મત સતત રહ્યા આ રીતે દુષ્ટ સંગમ દેવી એક રાત્રિમાં મોટા મોટા 20 ઉત્તર્ગો કર્યા છતાં જગત બધું પ્રભુએ તેના તરફ દયા કરતી રાખી અને ધ્યાન વર્તન લઈ તો અંત પણ આવા જુદો નહીં કઈ કઈ કલ્પના કરે છે કે એના આપનો બળ જગત નો નાશ કરવા જગત સમર્થ નથી થતા પણ આપનો મહાભ્રાંત કરનાર સંગમ દેવ ઉપર અમે કઈ પણ અલૌકિક કૃપા કરી આપ મારે વિચારીને આ જાણે દોષ કહીને ગોલ આપના મને તેની દાદો ગયો અર્થાત કોઈ વિચાર્યું કે આટલું બધું કરવા બળ હોવા છતાં પણ ખરી વખતે પણ કોઈ મારો જરાવડ ઉપયોગ ન કરતા કેવળ તું દયાલો ઉપયોગ કર્યો તો પછી મારી ભૂલના ચિત્તમાં સામાન્ય નિવાસ કરવો એમ રોષ લગાવી લાવી જાણે ક્રોધ આ પ્રભુ નું ચિત્ત તેજીને ચાલુ ગયો સવાર સુધા પ્રભુએ તેની વિહાર કર્યો પ્રભુ વિહાર કરીને જય જય વ્યાપ્યા સંગમ દેવ આહારને અને એસને કહી આપતો હતો બીજા પણ વિવિધ પ્રકાર અક્ષરો કરતો હવે 6 મહિના સુધી દુષ્ટ દેવી પહેલા અક્ષરોને સહન કરતા પ્રભુએ 6 મહિના સુધી ઉપવાસ કર્યા એક વખતે વિચારતા જતા પ્રભુએ વજ્ર નામના ગામો આવ્યા એવું વિચાર્યું કે હવે 6 મહિના દેવ ગયો હતો એમ વિચારી સમાધિ તમને પાણો કરવા તેવા જે વજ્રગામ ગામકુકડો બધું કર્યા તેવા ત્યાં પણ તે દેવી આહારને અને અશ્ને કરી નાખ્યો એ પ્રભુ ઊંધી પ્રભુએ જ્ઞાન થી એ દેવી કરી દે અને જાણી કોઈ પાછા ફરી ગામની બહાર આવી પ્રતિભા ધારે રહ્યા ત્યારે તે દેવી અવધિકાંતિ જોયું તો પ્રભુના અસ્તલેથી શુદ્ધ પરિણામ જોયા એ વિચાર કહો 6 મહિના સુધી નિરંતર ઉત્સવ કરવા છતાં પણ
આ મુનિ કલી થયા નથી અને હજુ પણ તમે ઇન્દ્રાપુર કરો તો પણ કરી જાતું નથી. એમ જૈન દેવ કિન્ન મનવાળો હે પ્રભુ ને નમી પેલા ઇન્દ્રા ભાવી લાલ ગોપાલ બોલો હે સ્વામી ચક્રેન્દ્ર સુધર સ્વામો આપના સત્વની જે પ્રશંસા કરી હતી તેવા સત્વ સ્વામી આપશો એ પ્રત્યક્ષ અનુભવ્યા છે પ્રભુ. હે આપના ઘણા અપરાધ કર્યા એટલે ક્ષમા કરો. આ પ્રમાણે કઈ દિલકો થઈ ચક્રની વૃદ્ધિ પ્રભુની નિવેદન કરી સૌદરમાં દેવલો સરસ તાલો ત્યાર પછી નીકળી ગોકુળમાં જતા પ્રભુએ દૂધ ગોવાળાને દૂધપાક પાલન કરાવ્યું એ ધામથી સંતોષ હતા. દેવોએ તે વસુધારા નીકળી 5 દિવસ પ્રગટ કર્યા. આટલો વખત સૌદરવાસી દેવોએ આનંદ રહિત થઈ ઉદ્વેગ રહી રહ્યા હતા. ચક્રેન્દ્ર પણ જાહેર નાથ વિગેરી શું કર્યો હતો આવો મેં પ્રભુની પ્રસન્નતા કરી તેથી તે નિત્ય સંગમે પ્રભુને ઉત્સર્ગ કર્યા તેથી પ્રભુને ઉત્સર્ગ કરવાનું કારણ હું થયો એમ વિચિંતા હતો. દિન દ્રષ્ટિવાળો હાથ ઉપર મસ્તક ટેકવાઈ દેવો આ કર્મચંદાન પાપાત્મા આવે છે એ વિષ્ણુ દેવનું મુખ પણ જોવામાં આવે મહાપાપ લાગે. તેને આપણા સ્વામીને ઘણી કલ્પના કરી મોટો પ્રયાસ કર્યો છે એ પાપી જે આપણાથી ડર્યો નહીં તે પાપી બન્યો નહીં તેથી લાકડી પાટું પ્રહાર કરતા ધક્કા મારી જવાબથી બહાર કાઢવા લાગ્યા. દેવોએ પોતાના હાથથી આગળથી થતી અને આક્રમ કરવા લાગી તમારી દેવો હાથી કરવા લાગ્યા. આવી રીતે જાય તેથી વિસ્તાર સામે જો આપની આજ્ઞા હોય તો અમે અમારા પતિ પાછળ જઈએ જવા આજ્ઞા આપી એ બીજા સર્વ પરિવારે પાછળ થતો અટકાયો. ત્યાં તે સંગમ દેવ પોતાનું વાગનું વેગ સાગરનું આયુષ્ય સમાપ્ત કરશે. ગોકુળ ગાંધી વ્યાજ કરી પ્રભુ આલંબિકા નગરી આવ્યા તે હરિકાંતા નામનો વિદ્યુત કુમાર ઇન્દ્ર પ્રભુને સુસારા બોલાવ્યો હતો. પ્રભુના ધૈર્યને પ્રશંસા કરી અને વચન કરીને તે પોતાના સાને ગયો ત્યાંથી પ્રભુ શેતાભાઈ નગરી આવ્યા તે હરિશ્વર નામનો વિદ્યુત કુમાર ઇન્દ્ર પ્રભુને સુસારા બોલાવ્યો હતો. વચન કરી પોતાના સાને ગયો ત્યાંથી વ્યાજ કરી પ્રભુ સાવત્રી નગરી વધાર્યા. તે વખતે સકલી દાવી પાર્થિવ સ્વામી મૂર્તિમાં પ્રવેશ કરી મૂર્તિદાર ગુરુ કર્યું તેથી ત્યાં પ્રભુના ઘણો વિવાહ બોલ્યો ત્યારે વિહાર કરી પ્રભુ ગોસ્વામી નગરી વધાર્યા. ચંદ્ર અને સૂર્ય કરીને પ્રભુને મૃત્યુ વંદન કર્યું ત્યાંથી પ્રભુ પાંચ નગરી વધાર્યા. સંગીત દાવીને પ્રભુને વંદન કર્યું ત્યાંથી પ્રભુ રાજગીર વધાર્યા. ઈશાદી રાજી પ્રભુ કર્યું ત્યાંથી પ્રભુ દીદા નગરી વધાર્યા. જનક રાજાને ધર્ણેન્દ્રએ પ્રભુને પૂજા વંદન કર્યું ત્યાંથી પ્રભુ વિશાળી નગરી વધાર્યા. ત્યાં પ્રભુએ 11 ચાતુર્વાદ કર્યો પડ્યો અને બચી ગયો ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ ગોસ્વામી નગરી વધાર્યા. સત્તા અનેક તમે રાજા હતો એને ગુજરાતી જાણી હતી બાધી અને નાની ગુજરાત હતો સુગુપ્ત અને નાની ગુજરાત હતો સુગુપ્ત ને નંદા નામી અને સાવિકા હતી નંદા મૃગાવતી શક્તિ હતી મૃગાવતી ને વિદ્યા નામી પ્રતિ આવી હતી. તે નગરી નો પામી હોય પણ 4 મહિના
व्यतीत થવા છતાં પ્રભુનો અભિગ્રહ પૂરો થયો નહીં. આ તમો 47 રાજાએ ચંપા નદી ઉપર ચઢાઈ કરી દક્ષિણ ઘેરી લીધો. એટલે ચંપાવતી નદીવાળા રાજા નાટો પાછળથી ઘણી વધી થઈ ગઈ. ચંપા નગરીને 47 રાજાએ સુપ્તોએ રાજા સુપ્તો લૂંટવા માટે તેઓ એક સુબડે ઘણીવાર રાજાને નવી લાવી રાણીને અને તેની પુત્રી પશુપતિને પકડી પોતાના કબજામાં રાખી તે સુપડે રાણીને સ્ત્રી તરીકે ત્યાગવાનો સ્વીકારવાથી રાણી સુંદર પોતાની જીવ પુત્રીને મરી ગઈ. ત્યાર પછી તે સુબડે પશુમતીને આશ્વાસન આપી પુત્રી તરીકે રાખવાનું સમજાવી ઉસામી દ્વારો વિચવા લાગી. તે વખતે અતિ જતા જતા વાતે સુબડને ધન આપી પશુમતીને પોતાના ઘેરથી પુત્રી તરીકે રાખી. તે બાળાના વિનયાદી ગુણોથી તે ચંદનજી શીતલ પાણીથી રંજીત થયેલા તેથી પરિવાર સાથે મળી મળીને તેનું ચંદ્રાયું નામ પાડ્યું. એ વખતે કુરુક્ષેત્ર વધ્યા સમય દુકાને ઘેરા હતા. ત્યારે રેલો તો કોઈ લખો હાજર ન હતો. તેથી વિનિત ચંદ્રા ઉભી રહી તે શેઠને વારવા જતા પીતી ઉપરથી ચંદ્રા કેટલા પગ ધોવા જ પ્રવર્તી. તે વખતે ચંદ્રાનો ટોટલો તૂટી જવાથી તેના કેસ જલ્દી ભીના થઈને ભીતી ભૂમિમાં પડ્યા. ત્યારે આ ભક્તિના કેસ ભૂમિના કાગળથી ઘેરા થતા એમ ધારી છે. સહજ સ્વભાવેથી કેસને વ્યક્તિથી ઊંચા કર્યા અને પછી આદરથી બાંધી દીધા. ભૂખમાં બેઠેલી કેટલી પત્ની બોલાય આવી માટે હવે આ બાળાનો મૂળમતી દૂષિત કરવો જોઈએ. દૂષિત છે એ વિચારી બોલાય સીધા વાત ગયા ત્યારે હજાને બોલાવી ચંદ્રનું વર્તન ગુંડાવી નાખ્યું. પછી વેલી પહેલાવી ખૂબ માર મારી દૂરના એક ઘરમાં પૂરી બહાર નું તાળું ઉભા લઈ ઉડા પોતાને બેસાડી ગઈ. શારદા જેઠ કર્યા ત્યારે ચંદાને ખબર પડી ઉડાથી ભય પામતા કોઈ પણ માણસ કે કોઈ નહીં આવીને 3 દિવસ થઈ ગયા. ત્યાર પગા દિવસે જેઠ ઘરના માણસોને આગળ બધી અત્યારે ઘરની દાટી ગઈ. ચંદાને જે પૂરી હતી ઘર બતાવ્યું. જેઠે બારડાનું તાળું ખોલીને તે ઘર ઉપર ગુવાડીને પેલું ચંદાની બિહાર ભિક્ષુ આવે ભોજાડે આપણું એમ વિચારે છે. એવામાં 6 મહિનામાં 5 દિવસ ઉપવાસ આવી પ્રભુ પડતા પડતા તે વધાર્યા અને પ્રભુને પ્રભુ કોઈ પણ લીધા વગર પાછા ભર્યા. આ મારી કિંમત ચંદ્રના દુઃખથી રોવા લાગી. તેથી દ્રવ્ય ક્ષેત્ર કાળને બાપ ચારે પ્રકારે અભિગ્રહ પૂર્ણ થતા જવાથી પ્રભુથી અનંતા બાપડા ગ્રહણ કર્યા. એ પ્રભુ તો અભિગ્રહ પૂર્ણ થતો જવાથી પ્રસન્ન થયેલા દેવાએ ત્યાં વસુધા દીધે 5 દિવસ કર્યા. સકે આવ્યો દેવોની દેવો નાતા લાગ્યા. ચંદ્રાની વીજ તૂટી ગઈ. તેને સુવર્ણ રાજા થઈ ગયા. ગુરુ સુગમિત ખેતમાં થઈ ગયો અને દેવોએ ચંદ્રાની અંતર પ્રવૃત્તિ દૂર કરી દીધી. રાજા સતાની આપે તે થઈ શકશે. મારી પુત્રી તરીકે પાલન કરનાર તેના વસીર ગ્રહણ કરો. આ પ્રમાણે ચંદ્રાની આજ્ઞાથી પોતાના તારે ગયો. પછી રાજા સતાની કે ચંદ્રાને
પ્રભુ સંભાવતી જરા પણ જગ્યા નહીં જેથી વિહાર કરી પ્રભુ મધ્યમ અપાપા રવિમાં આવ્યા ત્યાં પાલા નામની સિદ્ધાર્થ નામે રક્ષણ કરી વધાર્યા પ્રભુને દેખી સિદ્ધાર્થ વંદન કરી નમસ્કાર કર્યો પછી તેને ભક્તિથી પ્રભુને પ્રાણ કરાવ્યું પ્રભુને સિદ્ધાર્થ લગે બતાવ્યા તે વખતે સિદ્ધાર્થ મિત્ર ખરેખ નામથી બેઠો હતો તેણે પ્રભુને દેખી બોલ્યો કે પ્રભુ હે ભગવાન આપણું શરીર પ્રભુના સંપૂર્ણ શરીર તપાસ કરી તો બંને કાનનો કિલ્લા નોખા જોયા સિદ્ધાર્થ ને મન બતાવ્યા સિદ્ધાર્થ કહ્યું મિત્ર મહાત્મા પ્રભુ નું આ સમગ્ર ઉદ્યાન મહાભયંકર થયું પછી સૌરની ઔષધિથી રઘુના બંને કાનને તત્કાળ ઉજાવી રઘુને ખમાવી ભક્તિપૂર્વક વંદન કરી સિદ્ધાર્થ છે અને ખરેખર મુક્ત થઈ ગયા અને લોકોએ તે સ્થળે દેવાલય પ્રભુને જે સુખ થયા તેઓ જગન્ય મધ્યમ વિભાગ આ પ્રમાણે છે ચાવી ખવાસ મંદિર ઉજવણી જય શ્રી આય 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 ચાવી ખવાસ મંદિર ઉજવણી જય શ
બપોરે 3 વાગે વાગ્યા બીજો વાર તમે ઘેર બને ઘરે હરાય દેલા વળે કરી